आप तमामनु खूब खूब स्वागत। चैत्री नवरात्रि चाली रही है, आज है छठू नौरतु। कई रूपनी आज पूजा करवी जो, माताजी क्या रूपनी पूजा करवी जो, बधु लाभ मेळवी शकाय, आ तमाम बाबतोने लईने करीशुं वात। साथे ज आजनुं राशिफळ शुं कहे छे, आजनुं पंचांग शुं छे ते पण जाणीशुं, अने आ माहिती अने मार्गदर्शन आपवा माटे आपणी साथे स्टुडियोमां जोडाई चूक्या छे ज्योतिषાચાર્ય મહેન્દ્રભાઈ પંડ્યા અને જ્યોતિષાચાર્ય મુકુંદભાઈ પંડ્યા, આપ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત। સૌથી પહેલા મહેન્દ્રભાઈ, પંચાંગથી શરૂઆત કરીએ કાર્યક્રમની। શ્રી ગણેશાય નમઃ। આજે માં ભગવતી કાત્યાયનું નોરતું છે, તો અંબા સાંભવી ચંદ્ર મૌલી રમણા વરણા ઉમામ પાર્વતી કાલી હેમવતી શિવાસ્ત્રી નયની કાત્યાયની ભૈરવી સાવિત્રી નવયૌવના શુભકરી સામ્રાજ્ય લક્ષ્મી પ્રદા ચિદરૂપી પરદેવતા ભગવતી શ્રી રાજરાજેશ્વરી। સૌ દર્શક મિત્રોને સુપ્રભાત, મંગલમય આપનો દિવસ, ભગવાન શ્રી ગણેશજીની કૃપા થાય। ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની આજે પંચમી પૂરી થઈ, ષષ્ઠી તિથિ છે। નક્ષત્ર એ રોહિણી છે। આયુષ્યમાન યોગ અને કૌલવ નામનું કરણ, આ થયું પંચાંગ। રાશિ આજે વૃષભ છે, તો રોહિણી નક્ષત્ર છે, વૃષભ રાશિ છે, તો બવઉ અક્ષર, તો વૃષભ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ મંગળમય રહેશે। જે કોઈ જાતકોનો જન્મ થાય એની વૃષભ રાશિ રહેશે, બવ અને ઉ અક્ષર એનું નામ રાખવાનું રહેશે। એકંદરે આજનો દિવસ એ શુભત્વને આપવાવાળો દિવસ છે। નવરાત્રિનો જે છઠ્ઠું નોરતું છે, દાંપત્ય જીવનમાં જેને પગરણ માંડવાના હોય, જેને લગ્ન માટેના યોગ ઊભા ન થતા હોય, એવા એવા લોકોને સારા ફળની પ્રાપ્તિ થાય, સારો એક સંસાર ભોગવી શકે, આવું સુખ મળે, એના માટેનો આજનો મહિમા મહિમાવંત છે। જય ગણેશ। આજે જેમની જન્મતિથિ છે, લગ્નતિથિ છે, તેઓનું આવનારું વર્ષ કેવું રહેશે પણ જણાવીએ દર્શકોને। 30/3/2020 જેની જન્મ તારીખ છે 30/3, એવા તમામ દર્શકોને હાર્દિક શુભકામનાઓ। જેની મેરેજ એનિવર્સરી છે તો લગ્નતિથિની પણ ખૂબ ખૂબ શુભકામનાઓ। 30 અને 3 એટલે 3 3 + 6, હવે પછી તમારા જે વર્ષ છે એને ઉમેરી દેવાના, ત્યારે એ થશે મૂલાંક। શુભાંક અને મૂલાંક આ બે વસ્તુ અલગ છે, પણ અહીંયા જે આપણે જોઈ રહ્યા છીએ શુભાંકના આધારે જોઈ રહ્યા છીએ, તો શુભાંક તમારો 3 છે, તો આ હિસાબે બુધનું પ્રભુત્વ ભોગવવાવાળા આ જાતકોને આ વર્ષ દરમિયાન ખૂબ જ શુભત્વની પ્રાપ્તિ થાય। તમે એકાઉન્ટન્સી સાથે સંકળાયેલા છો, તમે સીએ છો, ગાણિતિક વિદ્યાર્થી, તમારે આગળ વધવાનું છે, ભણવાનું છે, બુદ્ધિશક્તિનો ઉપયોગ કરવાનો છે, પ્રામાણિકતાથી કાર્ય કરવાનું છે, મતલબ ભગવાન ગણપતિના આ વર્ષે તમને ખૂબ જ સારા આશીર્વાદ પ્રાપ્ત થશે। કોઈ પણ સિઝિલિટીના કામકાજ કરવાના હોય ત્યારે આ જાતકોને ખૂબ જ સારા આશીર્વાદ મળશે પોતાના ઈષ્ટદેવના, કારણ કે એ પોતે જે કામ કરી રહ્યા છે એ કામની અંદર નિષ્ઠાપૂર્વક કામ કરી રહ્યા છે, એ કામની અંદર પોતે ઓતપ્રોત બની જઈને કામ કરી રહ્યા છે, એવા તમામ મિત્રોનું આગામી વર્ષ ખૂબ જ સારું જશે। પણ સાથે સાથે જેને કામ નથી કરવું, જેને ક્યાંક ને ક્યાંક બીજાના કામમાં ફાયદાઓ ગોતવા છે, આવા લોકોને આ વર્ષ થોડું તકલીફવાળું રહેશે, થોડું સાચવીને કામકાજ કરવું પડશે। ઘણી વખત આપણને એમ થાય કે બોલીએ એટલે કામ આપણું થઈ જતું હોય છે, પણ એવું નથી હોતું, ક્યારેક ક્યારેક એક બોલ આપણા માટે અમૃત બની જતો હોય છે, ક્યારેક ક્યારેક એનો એ બોલ બીજી વખત આપણા માટે વિષ બની જતો હોય છે, તો આ વિષ અને અમૃત વચ્ચેનો ભેદ આ જેની જન્મ તારીખ છે એવા લોકોને સાચવવો પડશે, સમજવો પડશે, શું કામ કે વાણી દ્વારા કોઈ પણ પ્રકારે કોઈ કામમાં અબજસ ન મળે, એના માટે આ વર્ષ દરમિયાન કાળજી રાખવાની રહેશે। શુભત્વની પ્રાપ્તિ માટે સંતાનોના સારા સુખ આપ આ વર્ષ દરમિયાન મેળવી શકશો, સંતાનોને કોઈ પણ પ્રકારના પ્રશ્ન હશે તો સફળતા મળશે, યુવાનો માટે નોકરી માટે સારી અને ઉજ્જવળ તકો મળશે, જે લોકો દૂર નોકરી કરી રહ્યા હોય અને પરિવર્તન ઇચ્છતા હોય, નજીક આવતા આવવા માંગતા હોય, એવા લોકો મહેનત કરશે તો એને સફળતા મળશે અથવા તો સફળતાની નજીક જઈ શકશે। કોઈ પણ ઊંચી પોસ્ટ અને ઊંચી ઓળખાણવાળા વ્યક્તિઓની ઓળખાણથી ખૂબ જ સારા પરિણામો આ વખતે મેળવી શકાય તેવા યોગ બની રહ્યા છે। ધંધાકીય ક્ષેત્રમાં કામ કરવાવાળા વ્યક્તિને થોડોક ચરા ઉતાર જોવા મળશે, 4 દાડા સારા જાય, 2 દાડા પાછા ખરાબ જાય, પાછા 6 દાડા સારા જાય, પાછા 3 દાડા ખરાબ જાય, ક્યાંક ને ક્યાંક આવા ચડાવ ઉતારો તમને તમારા વ્યવસાય ક્ષેત્રમાં કોઈ પણ વ્યવસાય કરતા હોય તો તમને જોવા આ વર્ષ દરમિયાન મળશે એવી શક્યતાઓ દેખાઈ રહી છે। બાકી તો બલિયશી કેવલમ ઈશ્વર ઈચ્છા, ભગવાન આપણી સાથે જ છે, ભગવાનને કામ કરશો તો સારા પરિણામ મળશે। હવે જેની મેરેજ એનિવર્સરી છે એવા તમામ દંપતીઓ માટે આ વર્ષે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે વાણી દ્વારા એ વાણીનો વિનય છે ને આપણી શુભા બની જવી જોઈએ। ક્યારેક ક્યારેક કર્કશતા એ વાણીને નુકસાન કરતી હોય છે, ક્યારેક ક્યારેક ક્રોધ વાણીમાં જ્યારે ભળે ત્યારે એ વાણી અગ્નિ બનતી હોય છે, તો પારસ્પરિક દાંપત્ય જીવનમાં આ પ્રમાણે વાણીને ઉગ્ર બનાવવાના બદલે વાણીને શીતળ અને શાંત બનાવીને જો તમે તમારો વ્યવહાર કરશો તો તમને સારી સફળતાની પ્રાપ્તિ થશે। માનસિક સતર્કતા અને માનસિક શાંતિ માટે મોટા ભાગે તમે જુઓ છો કે હવે ઉનાળો આવશે એટલે મોટા ભાગે લોકો ગોળા ગળતા નથી, પાણી ગળતા નથી, સીધું બોટલમાંથી લઈને પીવાનો આગ્રહ રાખે છે, તો જેની જન્મ તારીખ આજે છે, જેની મેરેજ એનિવર્સરી આજે, એવા લોકોએ તો ખાસ આગામી વર્ષ દરમિયાન સાચવાનું રહેશે કે ગળેલું પાણી, અદિષ્ટ પાણી ન લેતા ગળેલું પાણી પીવાનો આગ્રહ રાખજો, કારણ કે અન્નમ રસાત રસાત બલમ, અન્ન એવો ઓટકાર અને પાણી એવી વાણી, વાણીને શુદ્ધ કરવા માટે પાણી ગળેલું હોવું જોઈએ, ફ્રીજમાંથી પાણી પીએ બરોબર છે
પણ માટલાનું પાણી શ્રેષ્ઠ માનવામાં આવે છે અને એમાં ગળેલું પાણી સવાર સવારમાં પાણી ગળેલું હશે તો તમને સારી સફળતા અપાવશે. જેના જીવનની અંદર ક્યાંક તકલીફો છે, જેના જીવનની અંદર ક્યાંક સંઘર્ષ છે, એવા દંપતી માટે ખાસ કરી ઉમરાની પૂજા આ વર્ષ દરમિયાન જો એ કરે તો એને સારી સફળતાની પ્રાપ્તિ થાય. ઉમરાની ઉપર 5 ચાંદલા કરીએ છીએ આપણે, મધ્યમાં ભગવાન ગણપતિ, બે બાજુ રિદ્ધિ અને સિદ્ધિ, બે બાજુ લાભ અને શુભ. આ 5 ચાંદલા શેના થાય છે એ પણ આપણે જાણી લઈએ કે આ 5 ચાંદલામાં મધ્યમાં ભગવાન શ્રી ગણેશ આવે છે, એક બાજુ રિદ્ધિ, એક બાજુ સિદ્ધિ આવે છે, એક બાજુ લક્ષ અને લાભ કહેતા લાભ અને શુભ આવે છે. તો ભગવાન ગણેશનો પંચાયતન પરિવાર અહીંયા 5 ચાંદલાઓમાં હોય છે. તો આ પ્રમાણે ઉમરાની પૂજા કરવામાં આવે તો શુભત્વની પ્રાપ્તિ થાય. તિજોરીમાં જ્યાં આપણે પૈસા મૂકતા હોઈએ ત્યાં હંમેશા ચોખ્ખું રાખવું, ઉપર નીચે કોઈ વજનવાળી વસ્તુઓ ના હોય એનું ધ્યાન રાખવું. તો આ બધી બાબતોનું ધ્યાન રાખવામાં આવશે. તો નવદંપતિ માટે અથવા તો દાંપત્ય જીવન પરિપક્વ જેને થયેલા છે એના માટે સારી સુખાકારી મળશે, સંતાનોનું સુખ પણ સારું મળશે. થોડી પૈસાની નાણાં ખેંચ આ વખતે રહેશે તો કોઈ નવા કામ આ વર્ષે જો ના થાય એના માટે થોડુંક ધ્યાન રાખવું પડશે. જય ગણેશ. મુકુંદભાઈ, આજે આપણે ખાસ કરીને વાત કરવાના છે છઠ્ઠું નોરતું આજે છે, કેવી રીતે ઉપાસના કરવી જોઈએ, શું કરવાથી વધુ લાભ થશે અને આજે દિન વિશેષમાં શું ખાસ છે દર્શકો માટે? દર્શક મિત્રો જય ગણેશ. વાત કરી રહ્યા છીએ દર્શક મિત્રો દિન વિશેષની અંદર, આજે આપણે નવરાત્રિના ષષ્ઠમ નવરાત્રિએ માં કાત્યાયનીની પૂજા કેવી રીતે કરવી. શરૂઆતમાં જ મહેન્દ્રભાઈએ વાત કરી કે આજે છઠ્ઠે નોરતે માં કાત્યાયનીની પૂજા થાય. પ્રથમમ શૈલપુત્રી ચ, દ્વિતીયમ બ્રહ્મચારિણીમ, તૃતીયમ ચંદ્રઘંટેતી, કુષ્માંડેતી ચતુર્દગમ, પંચમમ સ્કંદ માતેથી ષષ્ઠમ કાત્યાયનીતિ ચ. એટલે કે છઠ્ઠી નવરાત્રિએ માં કાત્યાયની દેવીની પૂજા થાય. કાત્યાયન ઋષિને ત્યાં તેમનો જન્મ થયો હતો એટલા માટે માં કાત્યાયની કહેવાના. માં કાત્યાયની છે એને 4 ભુજા ધારણ કરેલી છે, અસ્ત્ર શસ્ત્ર ધારણ કરેલા છે. જે લોકોના વિવાહ ન થતા હોય એવા લોકોના વિવાહ માટે માં કાત્યાયની દેવીની પૂજા થાય છે. વ્રજમંડળની અધિષ્ઠાત્રી દેવી એટલે માં કાત્યાયની છે. ભગવાન કૃષ્ણને પ્રાપ્ત કરવા માટે ગોપીઓએ માં કાત્યાયનીની પૂજા કરી હતી અને એટલા માટે ભગવાન કૃષ્ણની પ્રાપ્તિ એને થઈ હતી. એટલે જે લોકોને મન ઈચ્છિત ફળની પ્રાપ્તિ જોઈએ છે, મન ઈચ્છિત પતિની પ્રાપ્તિ જોઈએ છે, જે લોકોના લગ્ન નથી થઈ રહ્યા એવા લોકો જો આજે માં કાત્યાયનીની પૂજા કરે તો અવશ્ય એને ફળની પ્રાપ્તિ થાય છે. કેવી રીતે પૂજા કરવી જોઈએ એ પહેલા આપને એક નાનકડી એવી ટિપ્સ જણાવી દઉં. દર્શક મિત્રો, જે લોકોને પોતાના દાંપત્ય જીવનની અંદર સુખ જોઈએ છે, દાંપત્ય જીવનની અંદર આનંદ જોઈએ છે, દાંપત્ય જીવનની અંદર હર્ષ જોઈએ છે, દાંપત્ય જીવન મધુરમય જોઈએ છે, આવા લોકોએ આજના દિવસે એટલે કે માં કાત્યાયનીના દિવસે, આજે છઠ્ઠી નવરાત્રિના દિવસે સંપૂર્ણ શણગારનું દાન કોઈ પણ સૌભાગ્યવતી સ્ત્રીને આપવું જોઈએ, જેનાથી એનું દાંપત્ય જીવન સારું ચાલે છે અને દરેક પ્રકારના લાભો પ્રાપ્ત થાય છે. દર્શક મિત્રો, કન્યાઓના શીઘ્ર વિવાહ માટે, વિવાહ હેતુ માટે, દાંપત્ય જીવનની સુખાકારી માટે માં કાત્યાયનીનું વ્રત કરવામાં આવે છે. કોઈને લવ મેરેજ કરવા હોય તો પણ જો માં કાત્યાયનીની પૂજા કરે તો અવશ્ય એને મનપસંદ પાત્ર સાથે લગ્ન થવાની શક્યતાઓ વધી જાય છે. જ્યોતિષની અંદર છઠ્ઠા નવરાત્રિનો સંબંધ ગુરુ મહારાજ સાથે જોડાયેલો છે. ગુરુ છે એ લગ્નનો કારક છે, શુક્ર છે એ દાંપત્ય જીવનની અંદર મધુરતા કેળવવાનો કારક છે. એટલે કે તેજસ્વિતાની દેવી એવી માં કાત્યાયનીનું સ્વરૂપ ગુરુ અને શુક્ર આ બંને ગ્રહો સાથે જોડાયેલું હોવાના લીધે આ માં કાત્યાયનીનું વ્રત કરવાથી તમારો ગુરુગ્રહ અને શુક્રગ્રહ આ બંને ગ્રહ બળવાન થાય છે. કેવી રીતે માં કાત્યાયનીની પૂજા કરવી જોઈએ તો ખાસ કરીને જોવા જઈએ તો સૂર્યાસ્ત સમયે એટલે કે સાંજના સમયે, નવરાત્રિ કીધેલી છે, સૂર્યાસ્ત પછીનો સમય છે, એ સમય દરમિયાન તમારે માં કાત્યાયનીની પૂજા કરવી જોઈએ. પીળા કલરના કપડાં અથવા તો લાલ કલરના કપડાં ધારણ કરી તમારે પીળા કલરના આસન ઉપર બિરાજમાન થઈ અને માતાજીને પીળા ફૂલ, માતાજીને તમારે પીળા કલરની વસ્તુ, મધ, આ બધી વસ્તુઓ તમારે માતાજીને અર્પણ કરવી જોઈએ. સુગંધિત ફૂલ અર્પણ કર્યા પછી તમારે શીઘ્ર વિવાહ માટેની પ્રાર્થના કરવી જોઈએ અને ઓમ કાત્યાયની દેવ્યાય નમઃ આ મંત્રનો તમારે જપ કરવો જોઈએ અને ત્યારબાદ તમે માતાજીને પ્રાર્થના કરશો તો તમને સારો લાભ મળી શકે. જો તમારે મનપસંદ પાત્ર સાથે લગ્ન કરવા છે અને તમારા લગ્નની અંદર બહુ વિલંબ આવી રહ્યો છે, 25 વર્ષ, 30 વર્ષની તમારી ઉંમર થઈ ગઈ છે, કારણ કે દીકરીની ઉંમર
22 થી 25 વર્ષની હોય ત્યાં સુધીમાં લગ્ન થઈ જાય તો વધારે સારું હોય છે. અમુક અમુક જગ્યાએ તો 18 વર્ષ પછી લગ્ન કરી દેતા હોય છે. તો જો તમારા લગ્નમાં બહુ વિલંબ આવી રહ્યો છે તો કયો પ્રયોગ કરવો જોઈએ કે જેથી માં કાત્યાયની તમારા ઉપર પ્રસન્ન થાય અને તમારા શીઘ્ર વિવાહના યોગ બની શકે? તો સૂર્યાસ્ત સમયે તમારે પીળા કલરના કપડાં ધારણ કરી તમારે ગાયના ઘીનો દીવો કરવો જોઈએ અને ત્યારબાદ માતાજીને તમારે પીળા કલરના ફૂલ અર્પણ કરવા જોઈએ. પીળા કલરના ફૂલ અર્પણ કરી ત્રણ હળદરની તમારે ગાંઠ લેવાની, ત્રણ હળદરની તમારે ગાંઠ લઈ માતાજીને અર્પણ કરીને એક મંત્ર તમારે બોલવાનો, ઓમ કાત્યાયની મહામાયે, ઓમ કાત્યાયની મહામાયે મહાયોગિન્યધીશ્વરી નંદ ગોપ સુતમ દેહી પતિમ મે કુરુતે નમઃ. આ મંત્રનો તમારે 108 વખત જપ કરી અને પીળા કલરના કપડાની અંદર એ ત્રણ ગાંઠ બાંધીને તમારી પાસે રાખવાની, રાત્રે સૂવો એટલે ઓશિકાની નીચે રાખવાની. તમને ટૂંક સમયની અંદર એવું લાગશે કે તમારા લગ્નના યોગ ખુલી રહ્યા છે ને અવશ્ય માં કાત્યાયની કૃપાથી તમારા લગ્ન થઈ જશે. જય ગણેશ. મહેન્દ્રભાઈ, આજનો શુભ આંક, શુભ રંગ અને શુભ દિશા પણ જણાવી દઈએ. આજના દિવસે શુભત્વને આપવાવાળો જે અંક છે એ ત્રણ છે. સફેદ અને આસમાની રંગ ખૂબ જ સારો લાભ કરાવડાવશે આજના દિવસ માટે. સફેદ વસ્ત્ર ધારણ કરવા શ્વેતાંગમ શ્વેત વસ્ત્રમ શીતકુસુમ ગણેહી પૂજિતમ શ્વેત ગંધે. ભગવાનને જ્યારે પૂજા કરવાની હોય ત્યારે સફેદ ચંદન લઈ શકાય. સફેદ પુષ્પ દ્વારા ભગવાન શ્રી ગણેશજીને અને કુળદેવતાની પૂજા કરી શકાય. સફેદ વસ્તુ એટલે સફેદ કપડાં પણ પહેરી શકાય. સફેદ આસન ઉપર બેસીને મંત્ર જાપ, જે મુકુંદભાઈ કહ્યું પ્રમાણે કાત્યાયનીમાં ભગવતી જગદંબાનો મંત્ર જે છે એ સફેદ આસન ઉપર બેસીને કરી શકાય. કારણ કે આજના દિવસ માટે શુભત્વને આપવાવાળો રંગ એ સફેદ છે. બીજો રંગ છે આસમાની. આસમાની રંગ પણ ખૂબ જ સારો લાભ, ખાસ કરી બહેનો માટે. મગજ જ્યારે તેજ રહેતું હોય, કોઈપણ કામની અંદર વિલંબ થાય અને અકળામણ થતી હોય તો આવા સમયે આસમાની રંગનું કપડું ધારણ કરે અથવા તો નજીકમાં કોઈ પડદા હોય, કટર હોય, કોઈ પણ વસ્તુ હોય તો એ આસમાની રંગ જો હશે તો તમને આજના દિવસ માટે ખૂબ જ સારી શાંતિ અપાવશે એવો આજનો યોગ બની રહ્યો છે. કોઈ પણ સારું કામકાજ કરવું છે ઘર હાથથી તો આપના હાથ જગન્નાથ. આજના દિવસ માટે જો સારું કામ કરવું હોય તો શુભત્વને આપવાળો 24 કલાકનો જે કહેવાય અહોરાત્રમાં સૌથી શ્રેષ્ઠ સમય કયો? તો કે સવારમાં 9 કલાક અને 56 મિનિટથી આ શરૂઆત થશે સમયની અને 11 કલાક ને 24 મિનિટ સુધી આ સમય ચાલશે. મતલબ આ સમય શ્રેષ્ઠત્વને આપવાળો સમય છે. રાહુકાળની જો વાત કરવામાં આવે તો અત્યારે શરૂ થઈ ચૂક્યો છે 8 કલાક ને 29 મિનિટથી 9 કલાક ને 16 મિનિટ સુધીનો જે સમય છે એ રાહુકાળનો સમય છે. આ દરમિયાન થોડું સાચવવું એ જરૂરી બનશે. આજના દિવસમાં શુભત્વને આપવાવાળી દિશા દક્ષિણ છે. આમ તો આપણી સરકાર આપણે પોતે જે વ્યવહારમાં મૂકવાની છે તે વાતોમાં એમ કહ્યું છે બને ત્યાં સુધી લોકડાઉનમાં રહેવું, બને ત્યાં સુધી બહાર ન નીકળવું. ઇમરજન્સીમાં જો કદાચ ક્યાંક નીકળવું પડે અને સારા કામની માટે જવાનું હોય તો અહીંયા દક્ષિણ દિશાને શુભત્વ આપવાવાળી દિશા માનવામાં આવી છે. પણ સાથે સાથે અગ્નિખૂણો અને વાયવ્ય ખૂણો નુકસાન ન કરાવે એના માટે કાળજી રાખવી પડશે. આજના દિવસ માટે મિથુન રાશિવાળા જાતકોએ થોડું સંભાળીને કામકાજ કરવાનું રહેશે. કારણ કે આજનો જે ઘાત રાશિ છે એ મિથુન રાશિ છે, જેના અક્ષર ક છ અને ઘ છે એવા મિથુન રાશિવાળા જાતકોએ આજના દિવસ માટે સંભાળીને કામકાજ કરવાનું રહેશે. સિંહ રાશિ અને ધન રાશિ આ બંને રાશિવાળા માટે પાછું શુભત્વને આપવાવાળો સમય છે. કોઈ પણ સારા કામ માટે શ્રેષ્ઠ સમય છે. મિથુન રાશિવાળાએ સાચવવાનું રહેશે. જય ગણેશ. દર્શક મિત્રો, નાની મોટી સમસ્યાઓ હોય આપને અને આપ તેનું સમાધાન ઇચ્છતા હો તો આપ અમને ફોન કરી શકો છો. ફોન લાઈન ભવિષ્ય દર્શન કાર્યક્રમ દરમિયાન ચાલુ છે. મહેન્દ્રભાઈ અને મુકુંદભાઈ બંને પાસેથી આપની સમસ્યાનું સમાધાન આપને મળી શકશે. સમય છે હાલ એક બ્રેકનો. વેલકમ બેક. બ્રેક બાદ પુનઃ સ્વાગત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં. મુકુંદભાઈ, પ્રથમ બે રાશિની વાત કરી લઈએ. સૌથી પહેલા મેષ અને વૃષભ રાશિની. દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ ગોચરના ગ્રહોની મેષ રાશિ પર આજે શું અસર પડશે. આમ જોવા જઈએ તો ગોચરના ગ્રહોની અંદર અલગ અલગ ગ્રહોનું ભ્રમણ અલગ અલગ સમયે થતું હોય છે. ગુરુ મહારાજ પોતે ચેન્જ થઈ ચૂક્યા છે, એટલે કે ગુરુ મહારાજ પોતે પોતાની નીચસ્થ રાશિ મકર રાશિની અંદર પ્રવેશ કરી ચૂક્યા છે, જેની દેશ ઉપર દુનિયા ઉપર અલગ અલગ અસર થવાની છે. પરંતુ આજના ગ્રહોની આજના દિવસની અંદર શું અસર થશે એ વાત કરીએ. વાત કરીએ મેષ રાશિની. મેષ રાશિના અક્ષર છે અલહી, જેનો સ્વામી છે મંગળ. આજે મેષ રાશિવાળા જાતકો માટે માનસિક ચિંતાનો તમે અનુભવ કરી શકશો. માનસિક ચિંતા આજે તમારી વધતી જણાશે. આજના દિવસની અંદર તમારે તમારા સ્વાસ્થ્ય અંગે તકેદારી રાખવી અત્યંત આવશ્યક રહેશે.
તમારા સ્વજનો દ્વારા, તમારા આત્મીયજનો દ્વારા, તમારા સગાવાલા દ્વારા તમને થોડી ઘણી આજે નિરાશાઓ ઉત્પન્ન થઈ શકે છે. કારણ કે અતિ પરિચયાદ અવગના સતત ગમનાદના દરો ભવતી. તમે કાયમીને માટે કોઈ પણ વ્યક્તિના સંપર્કની અંદર વધારે રહો ને એટલે ક્યાંક ને ક્યાંક એનાથી તમને અણગમો ઉત્પન્ન થાય. ઘરની અંદર જ છો એટલે થોડાક વૈચારિક મતભેદો તો ક્રિએટ થવાના છે, પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે. આજના દિવસની અંદર ખર્ચ બાબતે સાવચેતી રાખવી તમારા માટે આવશ્યક રહેશે. ને હવે વાત કરીએ આપણે વૃષભ રાશિની. વૃષભના અક્ષર છે બ અને ઉ, જેનો સ્વામી બને છે શુક્ર. આવા વૃષભ રાશિવાળા જાતકો માટે આવકનું પ્રમાણ આજે વધતું જણાશે. આજના દિવસની અંદર જે લોકો ઓનલાઈન બિઝનેસ કરી રહ્યા છે, ઝોમેટો પણ ચાલુ થઈ ગયું છે, એટલા માટે જે લોકો ઓનલાઈન વ્યવસાય કરી રહ્યા છે આવા લોકો માટે આજના દિવસની અંદર આવક સારી મળતી જણાશે. જે લોકો નોકરિયાત વર્ગ છે આવા લોકોને હવે પગારની તારીખ નજીક આવી રહી છે એટલે આવકનું પ્રમાણ પણ દેખાતું જણાશે. કોઈ પણ આજે તમને શુભ સમાચારોની પ્રાપ્તિ થઈ શકે છે. અત્યારે મોટા સમાચાર એક છે કે કોરોનાની મેડિસિન પ્રાપ્ત થઈ જાય, તો આવા શુભ સમાચારોની પ્રાપ્તિ હવે ટૂંક સમયમાં જ આપણને મળે એવી ભગવાન પાસે આપણે આશા રાખીએ છીએ. હરીફાઈ વાળા કામકાજોની અંદર પણ સફળતા મળે એવી સંપૂર્ણ શક્યતાઓ બની રહી છે. બીજી નવરાત્રી છે, માં કાત્યાયનીની પૂજા કરવી જોઈએ. માં કાત્યાયનીને આજે મધનો ભોગ અર્પણ કરવો જોઈએ. તમારે આકર્ષણ તમારું વધારવું છે તો આકર્ષણ વધારવા માટે પણ આજે માં કાત્યાયનીને તમે મધ અર્પણ કરી શકો. કેવી રીતે અર્પણ કરી શકો? તો માટીનું વાસણ લો, માટીના વાસણની અંદર તમે મધને ભરો અને પછી તમે માં કાત્યાયનીને તમે અર્પણ કરો ને એ મધનું સેવન તમે રોજ કરશો તો તમારું આકર્ષણ વધતું જણાશે. જય ગણેશ. વડોદરાથી મહેન્દ્રભાઈ એક કોલર આપણી સાથે જોડાયા છે, દીક્ષિતા. હલો. હલો, હા જી, હા બોલો. જન્મ તારીખ, સમય અને સ્થળ કહો દીક્ષિતાબેન. જન્મ તારીખ છે 3/10/1969. એટલે 69. હા. અને સમય? સમય રાત્રે 11 વાગે. બરાબર. જન્મ સ્થળ? મંજુસર, સાવલી તાલુકો. બસ, સાવલી તાલુકો. શું પ્રશ્ન હતો બેન? મારા પપ્પાના ઘરનો યોગ ક્યારે છે? ઘર લેવાની કોશિશ કરીશ પણ લેવાતું નથી. અત્યારે જે મકાનમાં રહો છો એ પોતાનું છે, પૈતૃક સંપત્તિ છે કે ભાડાનું છે? પોતાનું જ છે. તો પછી હવે બીજું નવું મકાન લેવું છે? હા. કન્યા દીપ બુધ જે છે સ્વરાશિસ્થ બને છે, તો મકાનના યોગ તો સારા ઉભા કરેલા જ છે અને મળ્યું પણ છે. કુંભ રાશિમાં રાહુ ઉપરથી શનિનું પરિભ્રમણ શરૂ થાય એ પહેલા પહેલા, એટલે કે 2020-2021 ની અંદર જો પ્રયત્ન કરવામાં આવે તો 2022 ના માર્ચ એપ્રિલ મહિના પહેલા એક સારા મકાનના યોગો બની રહ્યા છે. પણ અહીંયા બીજી પણ વાત મારે આપને કહેવી છે કે પાંચમું જે સ્થાન છે એનો સ્વામી શુક્ર બેઠેલો છે 19 અંશે, અને પણ ત્રીજા સ્થાનમાં તૃતીય પરાક્રમ સ્થાનમાં રાહુ ઉપર એની પૂર્ણ દ્રષ્ટિ છે. કોઈ પણ પ્રકારના રોકાણ, જમીન હોય, મકાન કે મિલકતના રોકાણ હોય તો એમાં સંયુક્ત, એટલે કે એકબીજું એક ખાતાની સાથે એક ખાતું જો જોડી દેવામાં આવે, બેના નામથી મકાન લેવામાં આવે તો મકાનમાં સુગમતા અને સરળતા પ્રાપ્ત થાય. બાકી લગ્નેશ બળવાન છે, બાકી વિશેષ કોઈ ચિંતા કરવાનું કારણ નથી. જ્યાં સુધી સારું મકાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી શનિવાર કરે અને શનિવારની ઉપાસના જે કંઈ થતી હોય કરશે તો ચોક્કસ એમને સારા ફળની પ્રાપ્તિ થશે. જય ગણેશ. અમદાવાદથી નેક્સ્ટ કોલર છે મુકુંદભાઈ, સવાલ જાણીશું તમને. હલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. હા જી. હા, મધુબેન બોલું છું અમદાવાદ થી. હા મધુબેન. હા, મારા બેબી નો પ્રશ્ન છે. આપની બેબી ની જન્મ તારીખ છે 10/8/96. સમય? અમદાવાદ. જન્મ સ્થળ? સમય 1:55. બપોરે? રાતે? રાત્રે 1:55. શુક્રવારની રાત હતી. શુક્રવારની રાત્રે એટલે 9 ની રાત્રે ને શનિવારની સવારે. શું પ્રશ્ન હતો? હા, એને લગ્ન જીવનની અંદર એનું લગ્ન થઈ ગયું છે, બરાબર, દાંપત્ય જીવન કેવું જશે? જો એમના જન્માક્ષરની વાત કરવામાં આવે તો વૃષભ લગ્ન ઉદિત થઈ રહ્યું છે. વૃષભ લગ્નનો અધિપતિ શુક્ર મહારાજ ચંદ્ર અને મંગળની સાથે દ્વિતીય ધનસ્થાનની અંદર બિરાજમાન છે. સપ્તમાધિપતિ મંગળ શુક્રની સાથે હોવાના લીધે અને પંચમ સ્થાનની અંદર રાહુ એ બિરાજમાન હોવાના લીધે દાંપત્ય જીવનની અંદર ક્યાંક ને ક્યાંક તકલીફોનો દોર થોડો ઘણો રહી શકે, વૈચારિક મતભેદો રહી શકે. આકર્ષણ રખાવડાવે મંગળ શુક્ર છે એટલે આકર્ષણ ક્રિએટ રખાવડાવે, પરંતુ ક્યાંક ને ક્યાંક શનિ કેતુનો શ્રાપિત દોષ હોવાના લીધે ને નવમાંશ કુંડલીની અંદર સપ્તમ સ્થાનની અંદર મકર રાશિ છે જેનો અધિપતિ શનિ પોતે ચતુર્થ સ્થાનની અંદર છે, જેના લીધે દાંપત્ય જીવનની અંદર થોડી ઘણી તકલીફો ઉત્પન્ન થઈ શકે. શું કરવું જોઈએ? શનિ કેતુના શ્રાપિત દોષની પૂજા અવશ્ય કરવી જોઈએ. આજે માં કાત્યાયનીનું વ્રત કરે, માં કાત્યાયનીની પૂજા કરે, એનાથી પણ એમને સારો લાભ મળી શકશે. જય ગણેશ. મિથુન અને કર્ક રાશિના જાતકોનું રાશિફળ મંદ્રભાઈ જણાવી દઈએ. હવે
મિથુન એટલે ક છ અને ઘ જેના અક્ષર છે એવા મિથુન રાશિવાળા જાતકો માટે આજના દિવસ માટે ગ્રહો એવું કહી રહ્યા છે કે થોડીક માનસિક બેચેની આજના દિવસ માટે રહેશે. એક દિવસ જાય એટલે એમ થાય ચલો એક દિવસ તો નીકળી ગયો, બીજો દિવસ જાય એમ થાય હા છે બીજો દિવસે નીકળી ગયો. પરિવાર સાથે રહેવાનું છે, પરિવારના વિચારો સાથે આપલે કરવાની છે, પરિવારની સાથે બેસીને આનંદ માણવાનો છે. થોડોક સમય તો સારો લાગે પણ જેમ દિવસો ઉપર દિવસો ચડતા જાય એમ પછી ઘણા બધા માણસો તો વાળ ખેંચવા માંડે છે. પણ માનસિક બેચેનીનું મૂળ કારણ છે કે શાંતિનો અનુભવ કરવા માટેના પ્રયત્ન કર્યા નથી. તો તમારા માટે ખાસ કરી મિથુન રાશિવાળા જાતકો માટે આજના દિવસ માટે માનસિક બેચેની ન રહે, એના માટે તમારા ઈશ્વરનું આરાધન કરવું, તમે જે દેવને માનતા હોય દેવની પૂજા શાંતિથી બેસીને કરવી જોઈએ, મંત્ર જાપ કરવા જોઈએ, સારું વાંચન કરવું જોઈએ, તમને સારા પરિણામો પ્રાપ્ત થશે. સાથે સાથે કોઈ પણ પ્રકારનું ઓનલાઈન ટ્રેડિંગ કરવાનું હોય, રોકાણ કરવાનું હોય, શેરબજાર સાથે સંકળાયેલા હોય, ઘરે બેસીને કામકાજ કરવાનું હોય તો આવા વ્યક્તિઓ માટે રોકાણ માટે સમય થોડો સારો નથી, સાચવવો તો પડશે જ. જીવનસાથીનો સહયોગ આજના દિવસ માટે મળશે કંઈક નવું. ઘણી વખત આપણને એવું લાગતું હોય કે કોઈ પણ વ્યક્તિ વધારે તમારી સાથે રહે તો એની અંદર પડેલા ગુણો અને અવગુણોને આપણે જાણી શકતા હોતા નથી, પણ ગુણોને સમજવા માટે ગુણગ્રાહી જો બનીએ તો આજના દિવસ માટે જીવનસાથી પાસેથી ઘણું બધું સારું જાણવા મળશે. આજના યોગ એવા બની રહ્યા છે, મહેનત જેટલી કરી રહ્યા છીએ મહેનતના પ્રમાણમાં આજના દિવસ માટે ફળ થોડુંક ઓછું મળે આવી પણ શક્યતાઓને નકારી શકાતી નથી, થોડુંક સાવધાનીપૂર્વક કામકાજ કરવાનું રહેશે. કર્ક રાશિ, ડ અને હ અક્ષરવાળા કર્ક રાશિના જાતકો માટે આજના દિવસ માટે કોઈ પણ સારા તમારા વિચારો, કોઈ પણ તમારું સારું કામકાજ, સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય, સ્વજનો માટે કામકાજ કરતા હોય, મિત્રો માટે કામકાજ કરતા હોય, સ્નેહીઓ માટે કામકાજ કરતા હોય, પરિવાર માટે કામકાજ કરતા હોય, મતલબ એ પ્રમાણે તમારો આનંદ આજે વૃદ્ધિ પામશે, કામમાં ગતિ મળશે. કોઈ પણ નજીકના મિત્રોનો સહયોગ તેના વૈચારિક સાથે તમને સારી સમાધાનકારી વૃત્તિ આપશે અને પરિણામ પણ સારા આપશે. કોઈ પણ જે આવક પ્રાપ્તિના જે યોગ છે, ખાસ કરી ધંધાકીય ક્ષેત્રમાં ઘેર બેસીને કામ કરવાવાળા વ્યક્તિઓ છે એના માટે આવકના નવા સ્ત્રોત ઉભા થાય તેવી પણ શક્યતાઓ દેખાઈ રહેલી છે. મતલબ એવો થાય કે કોઈ પણ ચાહે ઘરના કામ કરીએ, ચાહે ઓનલાઈન કરીએ, ચાહે ફોન ઉપર કરીએ, ચાહે નોકરિયાત વર્ગને ઘરે બેસીને કામ કરવાના હોય, આવી બધી બાબતોની અંદર આજના દિવસ માટે કરેલા કાર્યમાં સફળતા પણ મળશે, ઓછી મહેનત અને વધારે સારા પરિણામો કર્ક રાશિવાળા જાતકોને આજના દિવસ માટે પ્રાપ્ત થશે. જય ગણેશ. દર્શક મિત્રો, જ્યોતિષશાસ્ત્ર સાથે જોડાયેલી અવનવી કેટલીક વાતો અને માર્ગદર્શન લઈને પરત ફરીએ છીએ. અત્યારે સમય થઈ ગયો છે વધુ એક બ્રેકનો. બ્રેક બાદ પુનઃ સ્વાગત. ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આગળ વધીશું અને આગળની બે રાશિની વાત કરીશું. સિંહ અને કન્યા રાશિના જાતકોનું રાશિફળ શું કહે છે જાણીશું મુકુંદભાઈ પાસેથી. દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ ગોચરના ગ્રહોની પાંચમી રાશિ એટલે કે સિંહ રાશિ, જેના પર શું અસર થાય. સિંહ રાશિ જેના અક્ષર મ અને ટ, જેનો સ્વામી સૂર્ય, આવા સિંહ રાશિવાળા જાતકોને પારિવારિક સંબંધો દ્વારા આજે લાભની શક્યતાઓ મળી શકે છે. ધીરજથી પોતાના કામની શરૂઆત કરવી જોઈએ તો અવશ્ય તમને સારો લાભ મળે. કોઈ પણ કાર્યમાં ઉતાવળ ન કરવી તમારા માટે હિતાવહ છે અને લાભદાયી છે. આજે મિત્રો સાથે થોડો મતભેદ રહી શકે છે, પરંતુ ઘરની અંદર છીએ આપણે તો ઘરની અંદર રહી આપણા સગાવાલાની, આપણા ઇષ્ટમિત્રોને ફોન કોલ્સ કરી અને એની તબિયતના સમાચાર પૂછીએ. જે આપણા સગામાં, આપણા મિત્ર સર્કલમાં જે લોકોને જરૂરિયાત છે આવા લોકોને આપણે મદદરૂપ થઈએ એવી આપણે અત્યારે ભાવના કેળવીએ જેથી સારું રહીએ. કારણ કે આપણા ભારત દેશની અંદર એવું કીધેલું છે કે બધા લોકોને આપણે મદદ કરવી જોઈએ. ભારતીયો આપણા ભાઈ બહેન છે, માટે મદદ કરવી આપણા માટે હિતાવહ છે. એવું નથી કે આપણે સક્ષમ છીએ તો જ મદદ કરીએ. આપણે સક્ષમ નથી તો પણ એને હેલ્પ કરવી એ આપણી અત્યારે ફરજ બને છે. વાત કરીએ કન્યા રાશિની. કન્યાના અક્ષર છે પ ઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ. કન્યા રાશિવાળા જાતકોએ વિરોધીઓથી થોડી ઘણી તકલીફો તમને રહી શકે છે. આજના દિવસ માટે કામકાજ માટે સામાન્ય દિવસ છે, આમ પણ ઘરની અંદર જ છીએ. ઘરની અંદર રહી અને કંઈક નવું શીખીએ, નવું શીખવાથી આપણને સારો લાભ મળી શકે. એવું નથી હોતું કે આપણા બિઝનેસ રિલેટેડ પણ આપણે આ અત્યારે વર્લ્ડ આખું આપણા મોબાઈલની અંદર, આપણા લેપટોપની અંદર આવી શકે છે. એટલે જો આવી વસ્તુ તમે તમારા વ્યવસાયને અનુલક્ષીને તમે કાંઈ નવી વસ્તુ શીખશો તો તમને સારો લાભ આગળ જતા તમારા વ્યવસાયમાં પ્રાપ્ત થતો જણાશે. ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં વધારો થતો જણાય. જ્યારે આવો મુસીબતનો સમય આવે કોઈ પણ વ્યક્તિ ઉપર, જ્યારે મુસીબત આવતી હોય ત્યારે એને ભગવાન યાદ આવતા હોય. એક ડોક્ટર યાદ આવે એવું આ સમયની અંદર, અને એક ભગવાન યાદ આવતા હોય. દર્શક મિત્રો, ખાસ કરીને આપણી સાથે જે આપણી સેવા કરી રહ્યા છે, આપણા માટે જે લોકો પોતાનો, પોતાના ફેમિલીનો જીવ જોખમમાં નાખી રહ્યા છે, એવા ડોક્ટર, પોલીસ,
ખાસ કરીને મિલેટરી, આવા બધા લોકોનો આપણે ધન્યવાદ દેવો જોઈએ. અને આવા લોકો છે, કારણ કે હમણાં જ હજી સમાચારની અંદર આપણે જોયું કે ડોક્ટર અને નર્સિસને પણ કોરોના વાયરસ થયો, એ લોકો પણ ક્વોરન્ટાઇનની અંદર છે. એટલે ક્યાંક ને ક્યાંક આપણો જીવ બચાવવા માટે થઈ અને પોતે પણ પોતાનો જીવ જોખમમાં નાખી રહ્યા છે. તો આપણે ઘરની અંદર બેસી અને બે માળા વધારે કરવી જોઈએ, ભગવાનનું નામ વધારે લેવું જોઈએ, જેથી આપણે આ સંક્રમણની અંદરથી દૂર થઈ શકીએ. કારણ કે આપણો ભારત દેશ મેડિકલ સુવિધાની અંદર 102 અથવા 112માં નંબર ઉપર છે. વિચારી લો કે જે ઇટલી દેશ બીજા નંબર ઉપર હોવા છતાં પણ કોરોના સાથે હારી ગયો છે, તો આપણે તો શું કહેવાય. માટે ઘરની અંદર રહીએ, સુરક્ષિત રહીએ અને આ આ ખાસ કરીને કોરોના વાયરસને આપણે હરાવીએ. જય ગણેશ. વાઘોડિયાથી ધીરજભાઈ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. મહેન્દ્રભાઈ, શું તમને સવાલ છે તે જાણી લઈએ. હેલો. હા, હેલો. જી ધીરજભાઈ. જય ગણેશ. જય ગણેશ. હવે મારા છોકરા વિશે પૂછવું હતું. જન્મ તારીખ? 18/10/2004. 18/10/2004. સમય? સમય સાંજે 8 વાગે. બરોબર. સાંજે 8 વાગે જન્મ સ્થળ? સાંગાડોલ. બરાબર. શું પ્રશ્ન હતો બાબાનો? બાબો 10મું પરીક્ષા આપી દીધી છે, આગળ ભણવાની મેં વિચાર કર્યો, પણ છોકરો થોડો મગજ એવું છે એનું. વૃષભાધિપતિ શુક્ર કુંડળી ની અંદર આ તમારો પ્રશ્ન બિલકુલ પરફેક્ટ છે કે ભાઈ આગળ એને ભણી અને શું કરશે અથવા તો ભણવામાં કેવું ધ્યાન આપશે. તો અહીંયા કુંડળી એમ કહી રહી છે કે કન્યાધીપ જે બુધ છે, બુધ ખાડાના સ્થાનમાં બેઠેલો છે, કેતુ સાથે જોડાયેલો છે, તો એનો મતલબ અભ્યાસમાં થોડી શિથિલતા આપે. આત્માનો કારક એ સૂર્ય તુલા રાશિમાં નીચનો બને છે. ચોથા સ્થાનનો માલિક વિદ્યાસ્થાન, શુક્ર સ્થાનનો માલિક એ ખાડે બેઠેલો છે. તો પાંચમા સ્થાનનો માલિક પણ ખાડે છે, ચોથા સ્થાનનો માલિક પણ ખાડે છે. તો મતલબ એને અભ્યાસની અંદર વિશેષ રુચિ નથી. તો હવે એને રુચિ શેમાં છે? તો કોઈ પણ એન્જિનિયરિંગ ક્ષેત્ર હોય, કોઈ પણ મિકેનિકલ ક્ષેત્ર હોય, મશીનરીની બાબતની કોઈ પણ વાત હોય, અથવા તો કોઈ પણ એની પોતાની બુદ્ધિને તમે જોજો, ચકાસજો. કારણ કે હજી એની પાસે 4 વર્ષ છે, હજી 15 વર્ષ થયા છે, 19 વર્ષ સુધી એને જે શીખવું હશે એ બધું જ શીખી શકશે. 20મા વર્ષ પછી એના ભાગ્યનો ઉદયની શરૂઆત થઈ રહી છે. 21-27 સુધી એને એક જ ધારું ચાલશે. 28 વર્ષ પછી ધંધાકીય ક્ષેત્રમાં એ સારો આગળ વધી શકશે. મતલબ કે એનો જે વિચાર છે ને, એ ધંધાકીય ક્ષેત્રમાં વધારે ડેવલપમેન્ટો દેખાઈ રહ્યો છે. અભ્યાસની બાબતમાં વિશેષ ચિંતા કરવાનું કારણ નથી, કારણ કે ડિગ્રી લીધા પછી એ ડિગ્રી જો કામ ન લાગતી હોય તો એ ડિગ્રીનો કોઈ મતલબ નથી રહેતો. તો અહીંયા સૂર્ય, કેતુ અને બુધ આ ત્રણે ત્રણ ગ્રહો ભેગા પડેલા છે. શાસ્ત્ર એમ કહે છે કે સૂર્ય કેતુ સાથે જ્યારે યુતિમાં આવે ત્યારે આ યોગને આપણે ગ્રહણ યોગ કહીએ છીએ. પણ છઠ્ઠા સ્થાનમાં સૂર્ય કેતુ છે, મતલબ 12મા સ્થાનમાં રાહુ પિતૃદોષ પણ બનાવી રહ્યો છે. તો યોગ્ય નિર્ણય લેવો પડશે. બીજી વસ્તુ છે, બુદ્ધિશાળી તો છે, ભણતો નથી બે નંબરની વાત છે, પણ બુદ્ધિશાળી તો છે. શું કામ કે એની કુંડળીમાં ગુરુ અને મંગળ બે 5મા સ્થાનમાં બેઠેલા છે. એટલે ઘણી વખત આપણને એમ થાય કે જ્યાં ન પહોંચે રવિ ને ત્યાં પહોંચે કવિ, અને જ્યાં ના પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી. તો અનુભવ એ સૌથી વધારે શ્રેષ્ઠ મૂડી માનવામાં આવે છે. અને તમારું બાળક એ છુપાયેલો હીરો છે, એને એક વખત પરખો, એને જાણો, અને સાથે સાથે આ ગ્રહણ યોગ, પિતૃદોષ જે કંઈ નિવારણ કરવા જેવા લાગતા એ કરાવી લો. આગળ જતા ચોક્કસ અને સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. મુકુદભાઈ, આપણી સાથે સુરતથી આશીષભાઈ પણ જોડાઈ ગયા છે. કેટલાક પ્રશ્નો તેમના પણ હશે, જાણીએ શું તેઓ સમાધાન ઈચ્છી રહ્યા છે. હેલો. જય ગણેશ મહેન્દ્રભાઈ. જય ગણેશ સાહેબ. મારું નામ આશીષ છે, સુરત થી વાત કરું છું. જી. જન્મ તારીખ 29/9/96 અને કાલાવડ તાલુકામાં જન્મ સ્થળ છે. બપોરે 1.5 થી 2 વાગ્યાની વચ્ચે જન્મ. બપોરે? હા. બરાબર. શું પ્રશ્ન હતો? અને વિદેશ જવાની તૈયારી કરું છું. 2-3 એક્ઝામ આપી, 2-3 વર્ષ થી હું તૈયારી કરું છું, બરાબર મહેનત બી કરું છું, છતાં પણ સફળતા નથી મળતી. તો જાણી શકું કે ક્યાં સુધીમાં જવા, વિદેશ જવાના યોગ છે, કે પછી અહીંયા સારું પડશે, કે પછી વિદેશ જાવ તો ત્યાં સારું પડશે? જુઓ, તમારા જન્માક્ષરની વાત કરવામાં આવે તો ધન લગ્ન ઉદિત થઈ રહ્યું છે. ધન લગ્નનો અધિપતિ ગુરુ મહારાજ પોતે પ્રથમ સ્થાનની અંદર સ્વગૃહી બિરાજમાન છે અને વ્યયાધિપતિ મંગળ પોતે બિરાજમાન છે. 6-8મા સ્થાનની અંદર નીચસ્થ બની રહ્યો છે. વિદેશ કરતા તમને ઇન્ડિયાની અંદર વધારે લાભ છે. ઇન્ડિયાની અંદર રહી અને તમે સારો લાભ કેળવી શકો. ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો તમારા જન્માક્ષરની અંદર તમને કોઈની નીચે કામ કરવું નથી ગમતું. સૂર્ય રાહુનો ગ્રહણ યોગ છે, કર્મસ્થાનની અંદર છે. ભાગ્યસ્થાનની અંદર બુધ અને શુક્ર આ બંને ગ્રહો બિરાજમાન છે. બુધ અને સૂર્ય આ બંનેનો પરિવર્તન યોગ બની રહ્યો છે. એટલે ઇન્ડિયાની અંદર રહી તમે સ્વતંત્ર વ્યવસાય કરશો તો સારી સફળતા મેળવી શકશો. એમાં પણ જોવા જઈએ તો કાપડને લગતો વ્યવસાય કરી શકો અથવા મોજશોખને લગતો વ્યવસાય કરી શકો. આ બધા વ્યવસાય દ્વારા તમને સારી સફળતાઓ મળતી જણાય.
ભૂતકાળની અંદર ઓલરેડી આપે નુકસાન થોડું કરેલું છે, એટલે કે આપને તકલીફોનો દોર આવેલો જ છે, માટે ધ્યાન રાખશો તો અવશ્ય આગળ જતા તમને સારી સફળતાઓ મળી શકે. સૂર્ય રાહુ ગ્રહણ યોગ, શનિ કેતુ શ્રાપિત દોષ, આ બંનેની પૂજા આપના માટે અવશ્ય જરૂરી રહેશે. જય ગણેશ. મંદિરભાઈ, અમદાવાદથી નેક્સ્ટ કોલર છે આપણી સાથે, જીતુભાઈ. હેલો. હા, મારા મમ્મી નું જન્મદિવસ છે, જ્યોત્સનાબેન નામ છે. હા, જન્મ તારીખ 11/8/1938. 38. હા, 81 વર્ષ. સમય નથી ખબર. અને ગોધરા બાજુ નદી છે, રૈના માં કઈક જન્મ છે. બરાબર, શું હતો પ્રશ્ન? હવે એમની બીમારી બહુ છે, છેલ્લા 12 વર્ષથી બહુ બીમાર રહે છે. બે વાર પડી જાય, એક વાર બોલ નાખે. તમારું શું નામ છે? હે, તમારું શું નામ છે? જીતુભાઈ નામ છે. જીતુભાઈ, તમારા લગ્ન થઈ ગયા? હા. સંતાનો માં શું છે? કલાક સેવા હું કરું છું એમની. સંતાનો માં શું છે? મારે એક બેબી છે, એબી એમને પહેલું થઈ ગયા, અને બે એને બેબી છે. કારણ કે તમારી સેવાથી તમારા મમ્મી ને સ્વાસ્થ્ય ખૂબ ઝડપથી સુધારો થાય. તમે કશી જ સેવા ના કરો, ખાલી એની પડખે બેહેરો ને તો એને હૂંફ મળે. અહીંયા કુંડળી હું બતાવી રહી છે, કારણ કે અહીંયા સંતાનો થી સારું લેણું કુંડળીમાં દેખાઈ રહ્યું છે. તુલાદીપ જે શુક્ર છે, 12મા સ્થાનમાં કન્યા રાશિમાં છે, અને વર્તમાન કાળે મિથુન રાશિમાં અત્યારે ભાગ્યસ્થાનમાં જે રાહુ ચાલે છે, એ રાહુ પાછો આવશે 8મા સ્થાનમાં. 8મું સ્થાન આરોગ્ય અને આયુષ્યનું સ્થાન માનવામાં આવે છે. રાહુ અહીંયા જે 8મા સ્થાનમાં હોવાના કારણે આ તમે કહી પ્રમાણે થોડીક પીડા, હાડકાને લગતી પીડા હોય, સાંધાને લગતી પીડા હોય, વાયુજન્ય બીમારી જેને કહી શકાય આવું હોય, પણ તમારી સેવાથી એ પ્રસન્નતા અનુભવશે. એક વસ્તુ તો આ છે ચોક્કસ. બીજું કે મંગળ અને સૂર્ય છે જીવનમાં ખમતીધર છે તમારા મમ્મી, અને એના કારણે પરિવારને ઉછેરી શક્યા છે, પરિવારને સંતાનને સંસ્કાર આપી શક્યા છે, એની સાથે સાથે સારી આવડત આપી શક્યા છે, જેના કારણે તમે બધા ઉજળાવો છો. અહીંયા ગુરુ કુંભ રાશિનો જે ખૂબ જ સારા પરિણામ, પરોપજીવી છે, પરોપકારી છે, બીજાના માટે હંમેશા તત્પર રહેવાવાળો જીવ છે. જીવનમાં પોતે ઘણા બધા દુઃખ સહન કર્યા હોય, પણ બીજાને સુખ આપવા માટે કાયમ પ્રયત્ન કર્યો. જીતુભાઈ, ખૂબ જ તમારા મધરની કુંડળી જોતા એવું લાગે છે કે બહુ પ્રભાવી કુંડળી છે. એક સાચા અર્થમાં માતાજીને પૂજવા માટે કદાચ મૂર્તિની તો આપણે આશા રાખતા હોઈએ, પણ ઘરમાં જ્યારે આવી મા માતાજી સ્વરૂપે હોય, વધારે વધારે એની સેવા કરી લેજો મિત્ર, કારણ કે હજી તમારા ભાગ્યમાં સેવા લખાયેલી છે, તો સેવા કરશો, માતાનું સ્વાસ્થ્ય ચોક્કસ સારું રહેશે. જય ગણેશ. અમદાવાદથી શૈલેષભાઈ મુકુંદભાઈ આપણી સાથે જોડાયા છે. હેલો. હેલો. હાજી, જય ગણેશ. જય ગણેશ. હાજી, કોના વિશે પ્રશ્ન હતો? મારા વિશે પ્રશ્ન છે. ઓકે, જન્મ તારીખ, સમય અને સ્થળ. જન્મ તારીખ છે 24 એપ્રિલ 1987. 24 એપ્રિલ 1987. સમય? સમય સવારના 7:15. સવારે 7:15. જન્મનું સ્થળ શું છે? અમદાવાદ. અમદાવાદ. શું પ્રશ્ન હતો? મારે સરકારી નોકરીનું પ્રયત્ન કરું છું તો લાગશે, અને લગ્નનું કેવું રહેશે? સરકારી નોકરીના પ્રયત્ન કરો છો, લાગશે કે નહીં લાગે? જો દર્શક મિત્રો, કોઈ પણ વ્યક્તિના જન્માક્ષરની અંદર જ્યારે ગવર્મેન્ટ જોબની વાત આવતી હોય, ત્યારે શનિ અને સૂર્ય આ બંને ગ્રહો જોવા અત્યંત આવશ્યક છે. કારણ કે સૂર્ય એ સરકાર તરફથી લાભ અપાવે, શનિ છે એ કેરિયરની અંદર લાભ અપાવવાનો પ્રયાસ કરે. એટલે તમારા જન્માક્ષરમાં વૃશ્ચિક રાશિનો શનિ અષ્ટમ સ્થાનની અંદર બિરાજમાન છે. શનિની મહાદશા ચાલે છે, ગુરુની પ્રત્યંતર દશા ચાલે છે, એટલે ક્યાંક ને ક્યાંક 90-99% તમારે સરકારી જોબની અંદર, એટલે કે કોઈ પણ તમે જોબ માટે પ્રયત્ન કરતા હો તો એની અંદર આવી અને અટકી જાઓ. બીજા નંબરમાં 12મા સ્થાનમાં ગુરુ રાહુનો વિપ્રચાંડાલ યોગ બની રહ્યો છે, જે તમારી બુદ્ધિ અત્યંત સારી બનાવે છે, પરંતુ ત્યાં નીચસ્થ બુધ બિરાજમાન છે. નીચસ્થ બુધ હોવાના લીધે એલર્જીની સમસ્યા, અમુક સમયે વાણીની અંદર કર્કશ શબ્દોનો પ્રયોગ, તમે પ્રેઝન્ટેશન ના કરી શકો. આવડતું બધું હોય છતાં પણ તમે પ્રેઝન્ટેશન ના કરી શકો, આ વસ્તુ ક્યાંક ને ક્યાંક તમને તકલીફો ઉત્પન્ન કરાવડાવે. શું કરવું જોઈએ કે જેથી તમને સારો લાભ મળે? પહેલા નંબરમાં ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં વધારો કરો, કારણ કે તમને ધર્મ ઉપર શ્રદ્ધા છે, પરંતુ શંકા કુશંકાનું પ્રમાણ તમને અમુક અમુક સમયાંતરે રહ્યા રાખે છે, તો એના માટે તમે ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં વધારો કરો. રોજ સાંજે તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો, એના દ્વારા આપને લાભ મળશે. ગુરુ રાહુ વિપ્રચાંડલ યોગ એની પૂજા કરો, એનાથી સફળતા મળશે. અને દર મંગળવારના દિવસે ગણપતિ મહારાજના મંદિરે જઈ ગણપતિ પાઠ કરો અને ગણપતિને દુર્વા અર્પણ કરો, એના દ્વારા પણ આપને સારો લાભ મળવાની સંપૂર્ણ શક્યતાઓ બની રહી છે. જય ગણેશ. મંદિરભાઈ, સુરતથી નેક્સ્ટ કોલર આપણી સાથે જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીએ. હેલો. હેલો. હા, હું નીલાબેન બોલું. હાજી. હા, તો મારો પ્રશ્ન છે ને, આગળ મેં પૂછેલો પણ એમાં તારીખ, મહિનાની તારીખ ખોટી પડે એટલે આખો પ્રશ્ન ખોટો પડેલો. તમે ભાગશાળી છો, ફરતી વાર તમારો નંબર તો લાગ્યો, હવે જન્મ તારીખ કહી દો. હાજી તારીખ. હા, 7/7/2000. 7/7/7/7/2000. 7/7/2000.
બે હાતડા ને સાત સાત 2000 સુરત જન્મ સમય હા 2000 સમય 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 બપોર ના 1:15 હજી હજી લોચા નથી ને કઈ સુરત 1:15 બપોર ના હા હજી કોઈ લોચા નથી ને કે ત્રીજી વાત પૂછવું પડશે પાછું ના 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 બરાબર હવે બધું વ્યવસ્થિત છે સાત સાત 2000 ને હા 19 વર્ષ પૂરા થયા અને 20મું વર્ષ બેઠું 8 મહિના પૂરા થયા બરાબર ને 20મું વર્ષ ચાલે છે શું પ્રશ્ન હતો કો કોના માટે છે પ્રશ્ન મારા બાબા માટે છે પ્રશ્નમાં હું છે બાબાનું નામ પૃથ્વી પૃથ્વી બરાબર છે શું પ્રશ્ન હતો પ્રશ્નમાં એ છે કે 2 વર્ષથી પરીક્ષાઓ 12માની આપે ને માનસિક રીતે બહુ ઢીલો થઈને ઘરમાં બેસી રહી છે એમાં શું છે કે 2 વર્ષ હમણાં 1.5 વર્ષ પહેલા મારી બેબી એક્સપાયર થઈ ગઈ સાફ કરડી ગયેલો એટલે બસ એ માનસિક રીતે એને બસ એવું થઈ ગયું છે કે મને હો કઈ થશે ને હું આગળ વધા કે એની પ્રગતિ થશે કે એની આગળ એમ જ્યારે પણ એને તમે ઘરમાં જ્યારે બેસાડો ત્યારે એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે દક્ષિણ અને ઈશાનનો જે આજુબાજુનો જે ભાગ છે બંને ત્યાં સુધી ના તો એનો ખાટલો હોવો જોઈએ ના એની પથારી હોવી જોઈએ ના એનું બેસવાનું આસન હોવું જોઈએ ના એની વાંચવા માટેની બીજી કોઈ ક્રિયા કરવા માટેની કોઈ વસ્તુ હોવી જોઈએ આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે બેસાડવો ક્યાં ઘરના વાયવ્ય દિશાની અંદર અથવા ઘરના ઈશાન દિશાની અંદર ઈશાન ખૂણાની અંદર કે વાયવ્ય ખૂણાની અંદર જો એને આ રીતે બેસાડવામાં આવશે તો એની મેન્ટલી જે અત્યારે જે તકલીફો જે ઊભી થઈ રહી છે કારણ કે સ્વાભાવિક છે એક જવાન બેન જ્યારે હાથમાંથી નીકળી જાય અને ત્યારે એ ચિંતા બાળકને રહે આવું કંઈક મને થાય પણ અહીંયા મને લાગે ધીમે ધીમે સમય પણ નીકળી જશે એનું કારણ બતાવું આપણે કે ગુરુ મહારાજ શનિ સાથે જોડાયેલા છે બંને એવા છે ચલિતની અંદર બંને 8મા સ્થાનમાં આવી રહ્યા છે અત્યારે છે ભાગ્ય સ્થાનમાં પણ ચલિતની અંદર બંને 8મા સ્થાનમાં આવે છે જેના કારણે શનિ અને મંગળ ગુરુ એટલે ગુરુતા અને શનિ એટલે પીઢતા પીઢતા અને ગુરુતા બંને હોવા છતાંય અત્યારે પરિણામ નથી મળતા બીજી વસ્તુ છે વાણીનો કારક એ બુધ મંગળ સાથે અને સૂર્ય સાથે જોડાયેલો છે આપણે કંઈક બોલીએ તો તરત ગુસ્સે થઈ જાય આપણું સાંભળે નહીં ઘણી વખત મૂઢની જેમ બેસી રહે એટલે આપણને ચિંતા રહે સ્વાભાવિક છે તો આવા સમયે બુધવારના દિવસના દિવસે આપણે જે શ્રીફળ હોય એ શ્રીફળને એક લોટા ઉપર એટલે તાંબાના લોટા પર મૂકવાની અંદર આવે અંદર પાણી જે આપણે ભરીએ છીએ ને પાણીની અંદર થોડીક આખા આખા જેને કે મીઠું એ આખું મીઠું અંદર પધરાવીને થોડી રહી પધરાવવામાં આવે પીડી રહી એટલે સરસવ પણ જો હશે તો પણ ચાલશે બુધવારના દિવસે સાયંકાળે એના માથા ઉપરથી 7 વાર ઉતારી અને આ જે પાણી છે એ 4 રસ્તા પર એને ઢોળી દેવામાં આવે અને શ્રીફળને કોઈ નજીકમાં માતાજીનું મંદિર હોય કોઈ દેવસ્થાન હોય હનુમાનજી મહારાજનું મંદિર હોય તો એ શ્રીફળ ત્યાં મૂકી આપવામાં આવે 4 કે 7 બુધવાર જો આ પ્રમાણે કરવામાં આવશે તો માનસિક એને શાંતિ મળશે અભ્યાસમાં સફળતા મળી રહી છે વર્તમાન કાળ એના માટે માનસિક રીતે થોડોક દૂષિત દેખાઈ રહ્યો છે કુંડળીના આધારે પણ એક નાનકડો ટૂચકો ભગવાન ગણપતિ બાપાની કૃપા થાય અને તમારા માના આશીર્વાદ મળે તો બાળક ખૂબ જ આગળ વધી શકે એમ છે જય ગણેશ તુલા અને વૃશ્ચિક રાશિના જાતકોનું રાશિફળ જણાવી દઈએ મુકુદભાઈ હવે દર્શક મિત્રો વાત કરી રહ્યા છીએ ગોચરના ગ્રહોની સપ્તમ રાશિ એટલે કે તુલા રાશિ પર શું અસર વાત કરીએ તુલાની તુલા રાશિવાળા જાતકો માટે આજે નવા નવા કરારની અંદર તમારો ધનવ્યય થઈ શકે તમને એવું લાગે કે મારે આ શેર લેવા છે એટલે કે ઓનલાઈન કોઈ પણ બિઝનેસ તમે કરવાનો વિચાર કરી રહ્યા હો તો એની અંદર તમારો ધનવ્યય આજે થઈ શકશે મહેનતનું ફળ તમને મળી શકે ઘરની અંદર અલગ અલગ વસ્તુનું રિસર્ચ કરવું જોઈએ આપણે અલગ અલગ વસ્તુ ઘરની અંદર શીખી શકીએ છીએ તમે ઘરની અંદર તમારો સમય છે એ સમયની અંદર તમે એન્જોયમેન્ટ પણ કરી શકો તમે ઘરની અંદર રહી કંઈ શીખી પણ શકો ઘરની અંદર પરિવાર સાથે તમે પ્રેમથી પ્રેમને વધારી પણ શકો એટલે આ બધી વસ્તુ આજે જો તમે કરશો તો અવશ્ય તમને સારો લાભ મળતો જણાય આજના દિવસની અંદર માં કાત્યાયની દેવીને તમારે મધનો ભોગ અર્પણ કરવો જોઈએ ઓમ કાત્યાયની દેવ્યાય નમઃ આ મંત્રનો તમારે જપ કરવો જોઈએ અને પોસિબલ હોય તો આજે ચંડી પાઠનો પાઠ યુટ્યુબની અંદરથી સાંભળી લેશો તો પણ તમને સારો લાભ મળી શકશે હવે વાત કરીએ આપણે વૃશ્ચિક રાશિની વૃશ્ચિકના અક્ષર છે ન ને ય જેનો સ્વામી બને છે મંગળ જો આપ શેર બજારનું કરી રહ્યા છો તો આજે તમારા માટે ઉત્તમ દિવસ છે કારણ કે આજે તમને શેર બજારમાં લાભ મળી શકે છે સમજી વિચારી અને શેર લો સમજી વિચારી અને શેર વેચો તો આજના દિવસની અંદર આપને શેર બજારની અંદર સારો લાભ મળતો જણાય વ્યવસાયની અંદર જો તમારે અધિકારીઓ સાથેનો સંપર્ક છે
તો અવશ્ય તમને સારો લાભ મળવાની સંપૂર્ણ શક્યતાઓ બની શકે છે. આજના દિવસની અંદર તમારા ઘરની આજુબાજુના જે લોકો રહેશે આ લોકોને થોડું ડિસ્ટન્સ રાખી અને એની સાથેના સંબંધોની અંદર સુધારો કરવા માટેના પ્રયત્ન કરો. એની સાથે હળીમળીને રહો. કંઈક એની સમસ્યા તમારી સમસ્યા આપલે કરો જેનાથી જીવનની અંદર આનંદતા આવશે. કારણ કે ઘરની અંદર બેસી રહેતા હોઈએ તો આપણને થોડું મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ થતું જ હોય છે, તો આવી વસ્તુ જો તમે કરશો તો એનાથી થોડું એન્જોયમેન્ટ થશે. મેં હમણાં જ એક વિડીયો જોયો હતો અને આ વિડીયોની અંદર એવું હતું કે દિલ્હીની અંદર લોકો બાલ્કનીની અંદર આવી અને માતાજીની ભક્તિ કરે છે. લોકો એકબીજા, એક ભાઈ છે, ગાય છે અને બધા લોકો થાળીને એવું વગાડે છે. તો આવી રીતે તમે તમારા ઘરની અંદર રહીને પણ એન્જોયમેન્ટ કરી શકો ને તમારા મનને તમે પ્રફુલ્લિત કરી શકો. તો આવી વસ્તુ કરશો તો આજનો દિવસ તમારા માટે આનંદમય અને હર્ષમય રહેતો જણાશે. જય ગણેશ. બાકીની ચાર રાશિનું રાશિફળ પણ જાણીશું ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં. અત્યારે રોકાઈએ છીએ એક બ્રેક માટે અને બ્રેક બાદ તરત જ પરત ફરીએ છીએ. વેલકમ બેક. બ્રેક બાદ મહેન્દ્રભાઈ આગળની બે રાશિની વાત કરી લઈએ. ધન અને મકર રાશિનું રાશિફળ શું કહે છે આજે? ધ ફ અને ઢ અક્ષર વાળા ધન રાશિ વાળા જાતકો માટે આજે કોઈ પણ કામ કરવા માટે નવી ઓપોર્ચ્યુનિટી મળે તો એનો સ્વીકાર કરી લેજો. વ્યવસાય માટે કોઈ નવા વિચાર આવે એને તર્ક ના ગણતા, કારણ કે ઘણા બધા વિચારો તર્ક નથી હોતા, કારણ કે સાચી હેરણ ઉપર જ્યારે ઘડાતા હોય ત્યારે ઘરેણા મજબૂત બનતા હોય. એવા જ આજે ધનરાશિના જાતકોના યોગ બની રહ્યા છે. બીજી વસ્તુ એ છે કે કામકાજ અનુકૂળ છે, મતલબ આજે તમારા કામકાજની કદર થશે. ઘણી વખત ઘરવાળા આપણને કહેતા કે તમને તો ખબર ના પડે, તમે તો છેતરે ન જાઓ છો, તમે તો આમ તમે તો તેમ. હવે ગામમાં બોસ થઈને ફરતા હોઈએ ત્યારે ઘરની અંદર આ તકલીફ થાય. ઘણા બધા નથી કહેતા કે ભાઈ તું તો યાર સિંહ જેવો છું, તો તને કેમ આવું થાય છે કે શું તો સિંહ પણ ઘરમાં હોય એટલે માતાજી સવાર થઈ જાય છે. તો કામકાજની કદર ક્યારે થાય? અંદર પડેલી આવડત જ્યારે ખુલે ત્યારે તમારા કામકાજની કદર થાય. પણ મને લાગે છે ધનરાશિવાળા બહેનો હોય ભાઈઓ હોય કોઈ પણ કદર કામકાજની થશે, મતલબ સારા પરિણામો તો અપાવશે. એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, અંદરનો હોય કે બહારનો હોય શત્રુ દ્વારા થોડીક સાવધાની આજના દિવસ માટે રાખવી પડશે. બહારની આ મહામારી પણ આપણા માટે શત્રુ જ છે. એમ તો ઘણી બધી ઈચ્છા થાય કે લાવો એક આંટો મારી આવીએ, લાવો અહીં જઈ આવીએ, લાવો આ કરી આવીએ, પણ બને ત્યાં સુધી બહારની મુસાફરી ન થાય એના માટે કાળજી રાખજો. કારણ કે શત્રુપક્ષ દ્વારા સાવધાની રાખવી ધનરાશિના જાતકોના આજના યોગ બતાવી રહ્યા છે. તો સાથે વાત કરી લઈએ મકર રાશિની. ખ અને જ જેના અક્ષર છે બધા, આજે તમારા જીવનસાથીની ભાવનાને સમજશો તો મતલબ તમને ઉત્તમ સહકાર મળશે આજના દિવસ માટે. ચોક્કસ છે કારણ કે ગ્રહબળ ઉત્તમ બની રહ્યું છે. પરિવાર સાથે બેસી અને કોઈ સારા વિચારો કરજો. માનો કે રામાયણ જોવાની હોય, કોઈ પણ સારા તત્વોને વિચારવાનું હોય, ટીવીની અંદર સારી સિરિયલો જોવાની હોય. અત્યારે તો હાથમાં હથિયાર ઘણું જ છે, પણ મેન્ટેલિટી તમારી એવી છે કે ક્યારેક ક્યારેક ઉથલ પાથલવાળા જોવાના બદલે જે સ્વસ્થ ચિત્ત આપણને આપે, પ્રસન્નતા આપે, આવા પ્રભુના ગુણગાન ગાતા કોઈ પણ ચરિત્રો જો સાંભળવામાં આવે, વાંચવામાં આવે કે જોવામાં આવે તો સમજ લો તમારો દિવસ આજનો મંગલમય બની જશે. નોકરિયાત વર્ગને હવે આ દાડા ટૂંકા છે, કારણ કે હવે દિવસ આજ છેલ્લો કહેવાય. આવતીકાલે કે પરમ દિવસે અથવા 5 તારીખ સુધીમાં પગાર મળે તેવી શક્યતા હોય છે, પણ એ છેલ્લા જેને કહેવાય ને કે જે પડેલી મૂડી જે છે ને વાપરવી પડતી હોય છે, નિમય પાસે આવા સમયે તો ખર્ચ પાછા વધી જતા હોય છે. આ ન વધે એના માટે થોડી કાળજી રાખવી પડશે. ખર્ચને વધારવાની શક્યતાઓ દેખાઈ રહી છે. અવરોધ ગમે એટલા રહે છે પણ સફળતા તો તમારી છે, મતલબ કે તમારો દિવસ આજના દિવસ માટે આ રીતે મંગલકારી બની જશે. જય ગણેશ. મહેસાણાથી કોલર છે હિનલબેન, આપણે સાથે જોડાયા છે. મુકુંદભાઈ શું પૂછવા માંગે છે જાણી લઈએ. હલો. હલો, હાજી. જય ગણેશ. જય ગણેશ. હાજી, કોના વિશે પ્રશ્ન હતો? મારા માટે છે સાહેબ, કોડીનાર થી ચંદુભાઈ બોલું છું. હાજી ચંદુભાઈ, જન્મ તારીખ, સમય અને સ્થળ? જન્મ તારીખ તો નથી પણ 1972 માં મારો જન્મ છે. કારણ કે ત્યારે તો મારે આ બાજુ કોઈ જન્મ તારીખ તો પેલું કરતા નહીં, ખાલી 1-6-73 એ રીતે લખેલું છે. પ્રશ્ન શું છે તમારો? સાહેબ, મારે ધંધામાં, સાહેબ હરેક ધંધામાં હું તૂટતો જાઉં છું. કોઈ પણ ધંધો કરું છું હંમેશા માથે કર્જ જ થાય. સાહેબ, ઇલેક્ટ્રિક ને પ્લમ્બિંગ નું કરું છું, વચ્ચે દૂધ ની એજન્સી રાખી પણ આ પાસે જોટાઈ ગઈ છે. મીન રાશિ વાળાને મુકુદભાઈ કયા પ્રકારના વ્યવસાય થી લાભ થાય? જો સ્વાભાવિક રીતે ચંદુભાઈ તમારી રાશિ બની રહી છે મીન. મીન રાશિ વાળા જે કોઈ પણ જાતકો હોય આવા લોકોને સ્વાભાવિક રીતે જો કોઈ પણ વ્યવસાય કરવો હોય તો આવા લોકો તમે ઇલેક્ટ્રિકનો વ્યવસાય કરો છો તો ઇલેક્ટ્રિકના વ્યવસાયમાં તમને જોઈએ એટલી સફળતાઓ પ્રાપ્ત ન થાય. તમે દૂધનો ધંધો કર્યો તો એ ચંદ્રને લગતો ધંધો છે, એટલે એ ધંધાની અંદર પણ તમને તકલીફોનો દોરતો રહેવાનો જ છે. માટે એ વ્યવસાય પણ તમારે ન કરવો, તમારા માટે હિતાવહ રહેશે. જો તમારે કોઈ પણ વ્યવસાય કરવો હોય તો આ વ્યવસાયની અંદર તમે ખાસ કરી અને કોઈ પણ મોજશોખને લગતો વ્યવસાય તમે કરી શકો તો પણ તમને સારો લાભ મળી શકે.
એના સિવાય તમારે બીજો જ્ઞાન ને લગતો વ્યવસાય કરી શકો તો એમાં પણ તમને લાભ મળે, પરંતુ કોડીનાર થી આપ વાત કરી રહ્યા છો અને ખાસ કરીને જોવા જઈએ તો આ વ્યવસાય પણ તમારે ના ચાલે, ખાણી પીણી ને લગતો વ્યવસાય પણ તમારા માટે ઉત્તમ રહેતો જણાશે. અને એક દર્શક મિત્ર છે મહેન્દ્રભાઈ. હેલો હેલો હેલો. હા જય ગણેશ. મેં કીધું કોરોના લાગે શું ધીમે ધીમે કેમ બોલો છો? ના ના બસ તારે કોના માટે પ્રશ્ન છે બેન? મારા ભાઈ અને મારા પપ્પા વિશે છે. એક માટે કયો, ભાઈ વાલો પપ્પા બંને? તો હવે બે માંથી એકને વધારે વાલો ગણવો તો કોને ગણશો? ભાઈ. આ તો ઊંધું આવ્યું, દીકરી તો પપ્પા બહુ ગમતા હોય. ચાલો કઈ વાંધો નહીં. ભાઈ ની જન્મ તારીખ કહો. 10/9/2005. 10/9/2005 સમય? રાત્રે 10:37. 10:37. જન્મસ્થળ? જન્મસ્થળ મહેસાણા. તારું શું નામ છે દીકરી? હિનલ. હિનલ, તારી ભાષા મહેસાણા વાળી તો નથી? કેમ, ભાષા અલગ છે તારી? ના ના, અમે મહેસાણા ના જ છીએ. એ વાહ ભાઈ વાહ, બહુ સરસ. લ્યો, ભાષા ઉપર સારી પકડ છે. તુરલબેન, એક વસ્તુ મને યાદ આવી કે આરટીઓ ની અંદર પરીક્ષા આપવા માટે એક બેન ગયેલા ત્યારે આરટીઓ ના ઇન્સ્ટ્રક્ટર પૂછ્યું કે ભાઈ સામે બે વ્યક્તિ ઉભા છે, તમારા પતિ અને તમારા પિતા, તો તમે શું મારો? એટલે પેલી ઉતાવળે ઉતાવળે કહી દીધું મારા પતિને મારો. એટલે આરટીઓ ના ઇન્સ્ટ્રક્ટર કે મેં તમને બ્રેક મારવાનો 3 વખત કીધું તો તમારા પતિને તમે પકડી રાખો છો. ઘણી વખત આવી બાબતો. બે અહીંયા ભાઈની કુંડળીમાં સૂર્ય સાથે રહેલો બુધ ખૂબ જ આગળ વધારે, પ્રગતિ એની સારી દેખાઈ રહી છે, પણ સ્વભાવ થોડો ઉગ્ર છે અને ખાસ કરી બેન ભાઈ વચ્ચે થોડુંક તું તું મેં ચાલ્યા કરશે, મમ્મી પપ્પાને ઇન્ટરફિયર થવું પડે આવી સામાન્ય કુંડળી બતાવી રહી છે. પણ મેષ રાશિનો આજ મંગળ આગળ જતા, કારણ કે હજી તો વાર એને 15મું વર્ષ ચાલે છે, 17/18 ને જ્યાં 19 વર્ષ થશે, પરિપક્વ થશે, પછી આખા પરિવારની જવાબદારી એ પોતે ભોગવી શકશે અને પરિવારની જવાબદારીનું વહન કરી શકે આવી સક્ષમ કુંડળી દેખાઈ રહી છે. ગુરુ મહારાજ બેઠેલા છે 5મા સ્થાનમાં. સ્થાન હાનિ કરો તું જીવ, અભ્યાસ જો સારો આપે તો સંતાનમાં વિલંબ કરાવડાવે, સંતાન સારા આપે તો અભ્યાસમાં વિલંબ કરાવડાવે, તો આ બંને બાબતોમાં ગુરુ મહારાજ ક્યાંક ને ક્યાંક અહીં બતાવી રહ્યા છે. ગુરુની પૂર્ણ દ્રષ્ટિ રાહુ ઉપર છે, મતલબ ગુરુ જ કેતુ સાથે જોડાયેલો 5મા સ્થાનમાં. અભ્યાસની અંદર બીજા કરે છે એના કરતાં ભાઈને કહેજો થોડી વધારે મહેનત કરે, મને આવડે છે, મને તો બધી ખબર પડે ને, હું તો બધું જાણું ને, મને કોઈ ટકોરવો નહીં. આવી બધી વાતો એના દ્વારા સાંભળવા મળે, પણ એ છતાંય તમારે ટકોર્યા કરવાનું. શું કામ? કે અભ્યાસમાં સારી સફળતા માટે કોઈ એને ટપારશે તો અભ્યાસમાં એને સારી સફળતાની પ્રાપ્તિ થશે. શનિ મહારાજ જે છે એ તૃતીય પરાક્રમ સ્થાનમાં છે, એની ત્રીજી પૂર્ણ દ્રષ્ટિ પડી રહી છે 5મા સ્થાન ઉપર અને 5મા સ્થાનમાં બૃહસ્પતિ છે, મતલબ દરેક રીતે સર્વાંગી વિકાસ થાય તેવી અહીંયા કુંડળીના આધારે દેખાઈ રહી છે. એક વૃશ્ચિક રાશિનો ચંદ્ર બેઠેલો છે 7મા સ્થાનમાં. ચંદ્રની વીંટી પહેરાવી દો તમે એટલે સમજી લો એક સ્વિચ જો નાખવામાં આવે તો પેલા વાયર ઘડીએ ઘડીએ લગાડવા ના પડે અને એના કારણે અર્થિંગે ના થાય ને, કરંટ એ ના આવે ને, બલ્બે ના ઉડે. એટલા માટે જે સ્વિચનો ઉપયોગ કરતા હોઈએ ને, તો તમારા ભાઈની કુંડળીમાં આ ચંદ્રનું રત્ન છે ને સ્વિચનું કામ કરશે. એ સ્વિચ પ્રગ ચાલો એટલે બલ્બ ચાલુ થઈ જાય, મતલબ માનસિક શાંતિ અને શીતળતા મળશે. દર સોમવારના દિવસે મહાદેવજીની ઉપાસના અને મહાદેવજીની પૂજા કરે, મહાદેવજીને દૂધ ચડાવે તો સફળતાની પ્રાપ્તિ થાય. એ ઉપરાંત દર સોમવારે પોતે એકટાણું કરે અથવા તો દૂધ ભાત ખીર ખાંડ કોઈ પણ સફેદ ગુજરાતીમાં કહે મોડું ધોરું એ ખાઈને એકટાણું કરે જો કરી શકે તો એના માટે ખૂબ જ સફળતા સારી પ્રાપ્ત થશે. જય ગણેશ. દર્શક મિત્રો, 12 રાશિમાંની અંતિમ 2 રાશિનું રાશિફળ જાણવાનું બાકી છે. કુંભ અને મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો પસાર થશે તે જાણીશું એક બ્રેક બાદ. બ્રેક બાદ પુનઃ સ્વાગત. ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં અંતિમ 2 રાશિનું એટલે કે કુંભ અને મીન રાશિના જાતકોનું રાશિફળ જાણી લઈએ. દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ 11મી રાશિ એટલે કે કુંભ રાશિની. કુંભ રાશિના અક્ષર છે ગ, શ, શ અને સ, જેનો સ્વામી છે શનિ. કુંભ રાશિ વાળા જાતકો માટે આજે પોતાના મનની વાત તમારે ગુપ્ત રાખવી જરૂરી છે. આજના દિવસની અંદર તમે તમારા મનની વાત ગુપ્ત રાખશો તો અવશ્ય આપને સારો લાભ મળી શકે. પરિવાર માટે તમારે ખુશી અને પ્રયત્નશીલ રહેવું અત્યંત આવશ્યક રહેશે. આજના દિવસની અંદર તમારે કોઈ ઉપર આંધળો વિશ્વાસ ન કરવો જોઈએ તો આપનો દિવસ મંગલમય રહેશે અને આપને સારો લાભ મળશે. શું કરવું જોઈએ? આજના દિવસની અંદર સાંજના સમયે પીળા કલરના વસ્ત્ર ધારણ કરવા જોઈએ. પીળા કલરના વસ્ત્ર ધારણ કરી પીળા કલરના આસન ઉપર બિરાજમાન થઈ માં ભગવતીની, માં જગદંબિકાની તમારે આરાધના કરવી જોઈએ. જગદંબિકા માતાજીને માટીના વાસણની અંદર તમે ખાસ કરીને મધ અર્પણ કરજો. મધ અર્પણ કર્યા પછી તમે એક મંત્ર આવે છે ઓમ કાત્યાયની દેવ્યાય નમઃ,
આ મંત્રનો તમે જપ કરશો તો અવશ્ય આપને સારો લાભ મળી શકશે. ને હવે વાત કરીએ મીન રાશિની. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ. આવા મીન રાશિવાળા જાતકો માટે ભાગીદારીવાળા કામ, કોઈ પણ કામ હોય જે ભાગીદારીની અંદર તમે કરતા હોય, કારણ કે અત્યારે ઘણા બધા વ્યવસાયો એવા છે કે જે તમે ઘર બેઠા પણ કરી શકતા હોય, જેમાં તમારી ભાગીદારી હોય, તો એવા વ્યવસાયની અંદર તમારે સાવચેતી રાખવી જરૂરી છે. આજના દિવસની અંદર ઘરની અંદર રહી અને થોડું ઘણું તમારે ચિંતાનું પ્રમાણ વધતું જણાશે, કારણ કે ખર્ચનું પ્રમાણ મહિના દરમિયાન વધારે રહેતું હોય છે, કામનો બોજો પણ વધારે રહેતો હોય, તો આજના દિવસની અંદર થોડી ઘણી એ તકલીફ રહેતી હોય. ઘરની અંદર તમે રહો છો એટલા માટે ગુસ્સા ઉપર અને ક્રોધ ઉપર કાબુ મેળવવો જરૂરી છે. ક્યાંક ને ક્યાંક આજે ઘરમાં વધારે ગુસ્સો આવી શકે છે, ક્રોધ આવી શકે છે, માટે આ બાબતે તમારે તકેદારી રાખવી અત્યંત જરૂરી છે. કારણ કે ગુસ્સો જ્યારે માણસને આવે ને ત્યારે માણસ ગુસ્સાની અંદર પોતાનો જીવનો, પોતાના મનનો, દરેક પ્રકારનો કાબુ ખોઈ બેસતો હોય છે, જેનાથી આપણા સંબંધો પણ બગડતા હોય છે, આર્થિક નુકસાની પણ જતી હોય છે અને આપણા સંબંધોની નુકસાની પણ આપણે ભોગવવી પડતી હોય છે. માટે તમે તમારા ગુસ્સા ઉપર કાબુ રાખશો તો અવશ્ય સારો લાભ મળશે, કારણ કે તમારા દ્વારા આજે તમારું નુકસાન ન થાય તે અંગે ધ્યાન રાખવું જરૂરી છે. દર્શક મિત્રો, આજે માં કાત્યાયનીની પૂજા અવશ્ય કરવી જોઈએ. માં કાત્યાયનીની પૂજા કરવાથી તમારા લગ્નને લગતી જો કોઈ સમસ્યા હોય તો એ સમસ્યાનું અવશ્ય નિરાકરણ મળી શકે. એમાં પણ જે કુંવારી દીકરીઓ છે, કુંવારી બહેનો છે, આ લોકોએ તો માં કાત્યાયનીની પૂજા કરવી આવશ્યક છે. કારણ કે જ્યારે ગોપીઓએ, શ્રીમદ ભાગવતની અંદર આ કથાનો ઉલ્લેખ છે કે જ્યારે ગોપીઓએ ભગવાન કૃષ્ણને પ્રાપ્ત કરવા માટે માં કાત્યાયનીનું વ્રત કર્યું હતું અને માં કાત્યાયનીનું વ્રત કરી અને એને ભગવાન કૃષ્ણની પ્રાપ્તિ થઈ હતી, તો તમે પણ સારા પતિદેવની પ્રાપ્તિ માટે, સારો તમને મનપસંદ વર પ્રાપ્ત થાય એના માટે જો આજે તમે માં કાત્યાયનીનું વ્રત કરશો, માં કાત્યાયનીના મંત્રનો જપ કરશો તો આપને લાભ મળી શકે. મંત્ર શું છે વળી પાછો આપને કહું છું, નોટ અને પેન લઈને આપ નોંધી લેશો. કાત્યાયની મહામાયે, કાત્યાયની મહામાયે મહાયોગિન્યધીશ્વરી, મહાયોગિન્યધીશ્વરી નંદ ગોપ સુતમ દેહી, નંદ ગોપ સુતમ દેહી પતિમ મે કુરુતે નમઃ, પતિમ મે કુરુતે નમઃ. આ મંત્રનો જપ આજે તમારે કરવાનો છે, મધ માતાજીને ભોગ તરીકે અર્પણ કરવાનું છે તો અવશ્ય આપને સારો લાભ મળતો જણાશે. જય ગણેશ. મંદિરભાઈ અમદાવાદથી એક કોલર છે આપણી સાથે. હલો. હલો જી. હા હું અમદાવાદથી બોલું છું, મારા દીકરા માટે પૂછું છું. જન્મ તારીખ, સમય ને સ્થળ, દીકરાનું નામ. 5/12/2002. 5/12/2002. સમય 10:47 સવાર માં. જન્મ સ્થળ સુરત. સુરત. શું પ્રશ્ન હતો? હા હમણાં 12 સાયન્સ માં છે, નીટ ની એક્ઝામ આપવાની છે તો એના માટે પૂછું તો કેવું રહેશે એનું? 12 સાયન્સ માં એ હવે આવશે ને? ના ના, અત્યારે એક્ઝામ આપી દેવા, નીટ ની એક્ઝામ આપવાની બાકી છે. નીટ ની એક્ઝામ એને આપવાની છે તો અત્યારે તો બધું બંધ છે ને ભણવાનું? અત્યારે ના, ભણવાનું તો ઘરે ચાલુ જ ને, મહેનત તો કરવી. અચ્છા, વૃષભ રાશિમાં રહેલો રાહુ અભ્યાસમાં સફળતા અપાવે એનું કારણ કે વૃષભ રાશિમાં રાહુ પ્રબળત્વ ધારણ કરે છે, પોતે સારા ફળની પ્રાપ્તિ કરાવડાવશે. પણ 11મા સ્થાનમાં સૂર્ય અને કેતુનો ગ્રહણ યોગ છે તો એને અભ્યાસમાં સારી સફળતા, અભ્યાસ બાદ કારકિર્દીમાં કોઈ ઉજ્જવળ કારકિર્દી બને, અભ્યાસ દ્વારા સારી સફળતા મળે, તો અત્યારથી તમારે એના માટે એક તો થોડીક એને પૈસા બચાવીને રાખવા પડશે, કારણ કે આગળ જતા ભાગ્યસ્થાનનો માલિક 12મા સ્થાનમાં છે, અભ્યાસ માટે 12 મોકલવો પડે, ભણવા માટે કોઈ ખર્ચો થાય, પરદેશ ગમનના યોગ પણ નકારી શકાતા નથી, પરિવારથી દૂર જવું પડે અભ્યાસ માટે તો ખર્ચાની શક્યતાઓ વધે, તો પહેલાં તો આ ધ્યાન રાખજો કે આગળ જતા એના માટે અભ્યાસમાં આપણે શું સક્ષમ છીએ કે એની પાછળ ખર્ચો કરી શકીએ એમ છીએ. જોબ હોય તો જોબ માટે પણ બહાર જવું પડે, કોઈ પણ રીતે બહાર જવાની શક્યતાઓ કુંડળીમાં દેખાઈ રહી છે. સૂર્ય અને કેતુ એકાદશ સ્થાનની અંદર સૂર્ય કેતુ સાથે જોડાયેલો છે, મતલબ કે અહીંયા પિતૃદોષ પણ બની રહ્યો છે અને ગ્રહણ યોગ પણ બની રહ્યો છે, તો ગ્રહણ યોગના દોષનું જો વિધિવત નિવારણ કરાવડાવવામાં આવે તો સારી સફળતાની પ્રાપ્તિ થાય. અહીંયા લગ્નેશ જે શનિ છે, શનિ અહીંયા કુંડળીની અંદર 6ઠા સ્થાનમાં, મતલબ ક્યારેક ક્યારેક શિથિલતા વ્યક્તિને નુકસાન કરાવતી હોય. આપણે તો ગમે એટલું કરીએ, પહેલાંના જમાનાની અંદર તમે પેલા કદાચ વાપર્યા હશે સ્ટવ, તો સ્ટવને પહેલા પંપ મારવા પડતા હતા અને પંપમાં ઉપરથી પિન ભરાઈએ, જો તમને આવડતું હોય તો, ગેસથી બધું જતું રહ્યું છે આ બધી મજા, પણ એ મજા એ સમય હતી
કે સ્ટવની અંદર જ્યારે આપણે અંદરથી પીન સાફ કરીએ અને પછી એ રીતે અહીંયા પંપ મારવાની જરૂર છે. જેટલા પંપ વધારે મારશો એટલો જ આ ગેસ સ્ટવ તમારો ખીલશે. કારણ કે લગ્નેશ અહીંયા છઠ્ઠા સ્થાનમાં છે. અથવા તો એક કાળો દોરો જમણા હાથના કાંટે બાંધી દેવામાં આવે અને ભાઈને કહેજો કે નિયમિત એક હનુમાન ચાલીસાનું પારાયણ કરી લે અને દર શનિવારે જે આપણે પાણીમાં સ્નાન કરતા હોય એમાં થોડા દૂધના ટીપા નાખે અને થોડા કાળા તલ નાખે એ પાણી વડે સ્નાન કરે અને શનિવારના દિવસે સાત હનુમાન ચાલીસાના પાઠ કરે અને 27 પાઠ કરે શનિ સ્તોત્રના. સારી સફળતા મળે. અભ્યાસમાં આગળ જતા કારકિર્દી બનાવવાની છે. 18મું વર્ષ ચાલુ છે. 19 ને 20 માં વર્ષે એ શનિનું રત્ન ધારણ કરે તો પણ એના અભ્યાસમાં આગળ જતા સારી સફળતાની પ્રાપ્તિ થાય અને એના દ્વારા જે કંઈ નોકરી મેળવવાની હોય, જે કંઈ કામકાજ કરવાનું હોય એમાં પણ સફળતા મેળવી શકશે. જય ગણેશ. ધર્મિષ્ઠા બેન છે ભરૂચથી. મુકુંદભાઈ જાણીએ તમનો સવાલ. હલો. હલો. જય ગણેશ. જય ગણેશ. હા, મારા બેબી વિશે પૂછવું છે. હા, હું ભરૂચથી બોલું છું. મારા બેબી વિશે પૂછવું છે. આપની બેબીનું નામ? તારીખ છે હાર્વી પટેલ. જન્મની તારીખ 23/10/1997. સમય? હા, સમય 5:45 સાંજે. સાંજે 5:45 અને જન્મનું સ્થળ? હા, એ MBBS ની અત્યારે એક્ઝામ આપી પાસ થઈ છે. ઇન્ટર્નશિપ કરે છે. આગળ હવે MD કરાવવું છે. તો કેવું રહેશે એનું ફ્યુચર? જો એમના જન્માક્ષરની જો વાત કરવામાં આવે તો મીન લગ્ન ઉદિત થયેલું છે. મીન લગ્નનો અધિપતિ ગુરુ મહારાજ પોતે લાભ સ્થાનની અંદર બિરાજમાન થઈ અને પંચમ સ્થાન ઉપર દ્રષ્ટિ કરે છે. આ એક વસ્તુ બહુ સમજવા જેવી છે કે જ્યારે કોઈ પણ ગ્રહ જ્યાંથી દ્રષ્ટિ કરતો હોય, કારણ કે દરેક ગ્રહને અલગ અલગ દ્રષ્ટિ આપેલી હોય છે. ગુરુ મહારાજ છે એ પોતે 5મી દ્રષ્ટિ, 7મી દ્રષ્ટિ અને 9મી દ્રષ્ટિ કરતા હોય. એટલે ગુરુ મહારાજ પોતે લાભસ્થાનમાં બિરાજમાન થઈ અને પોતે 5મી દ્રષ્ટિ કરી રહ્યા છે 3જા સ્થાન ઉપર, 7મી દ્રષ્ટિ કરી રહ્યા છે 5મ સ્થાન જેને વિદ્યાભ્યાસનું સ્થાન છે એના ઉપર, જ્યાં પોતે ચંદ્ર મહારાજ બિરાજમાન છે. એટલે કે તમારી દીકરીના જન્માક્ષર મુજબ આગળ અભ્યાસનો અવશ્ય એને યોગ બની રહ્યો છે. અભ્યાસ દ્વારા પોતે સારી નાણાકીય સફળતા મેળવી શકે અને 7મ સ્થાન ઉપર પણ પડી રહ્યું છે એની દ્રષ્ટિ. 7મ સ્થાન ઉપર દ્રષ્ટિ પડતી હોવાના લીધે એનું દાંપત્ય જીવનનું સુખ પણ એમને સારું એવું પ્રાપ્ત થતું જણાશે. એને દાંપત્ય જીવનની સુખાકારી પણ સારી પ્રાપ્ત થશે. ઓલરેડી ગુરુ મહારાજ લગ્નાધિપતિ બની રહ્યા છે, કર્માધિપતિ બની રહ્યા છે અને પોતે લાભસ્થાનની અંદર છે. એટલે કે પોતે પોતાની કારકિર્દીની અંદર આગળ જઈ શકશે, પોતાની બુદ્ધિ ક્ષમતાનો વિકાસ કરી શકશે અને પોતે આગળ ભણી અને સારી એવી નાણાકીય સફળતા પણ સારી પ્રાપ્ત કરી શકશે. જય ગણેશ. મંદરભાઈ સુરતથી રાજેશભાઈ પણ છે. હલો. જય ગણેશ. રાજેશભાઈ, હવે મારે બેબાન માટે બોલું છું. એનું નામ યાજ્ઞિક છે. 12/1/2010 એનું જન્મ. બરાબર. અને જન્મ સ્થળ અમરેલી હોસ્પિટલમાં સિવિલમાં થયેલ હતો. એટલે હું તમને અમરેલી જ કહું છું. બરાબર. બિલકુલ અમરેલી જ કહેવાય. હા. અને 1:30 રાત્રે એનો જન્મ છે. કેટલા વાગે? 1:30, 1:30 વાગે. 1:30 સોમવાર ની રાત ને મંગળવાર નું પરોડિયું. બરાબર. શું પ્રશ્ન હતો? આગળ જતા અભ્યાસમાં તો બરાબર છે પણ અત્યારે કેવું કરે છે? અત્યારે અભ્યાસ જ કરે છે, 5મું ધોરણમાં ભણે છે. અચ્છા, કેવું છે અત્યારે અભ્યાસ એનો? અત્યારે તો બહુ સારો છે. મોટા સ્ટેજ ઉપર સ્પીચ પણ આપે છે અને સંગીતમાં પણ શીખે છે અને સંતો સાથે એને સરદાર આપણે સંતો છે વાદ્ય ગાવાનું હોય અથવા તો કોઈ પણ સંગીતની જે પ્રક્રિયાઓ છે એની અંદર એની રુચિ પણ હોય અને એને સારી સફળતા પણ રહે. સરદારના સંતોની સાથે એ પોતે સારું સંગીત આપે છે, મતલબ સારા કીર્તનો અને બધું કરી શકે છે. એનું મૂળ કારણ કે સંગીત તો આપવું છે પણ કઈ જગ્યાએ આપવું છે આ પણ મહત્વનું કુંડળીમાં જોવામાં આવે. શુક્ર જ્યારે રાહુ સાથે યુતિમાં જ્યારે 11મા સ્થાનમાં આવતો હોય, ભાગ્યસ્થાનમાં આવતો હોય, 7મા સ્થાનમાં આવતો હોય ત્યારે સંગીત આપે પણ એ લોકસંગીત અને બીજા સંગીત અલગ અલગ હોય. કારણ કે 3 પ્રકારે સંગીત છે, બોલિવૂડ છે, ટોલિવૂડ છે, ઢોલિવૂડ છે, બધા અલગ અલગ પ્રકારના ઉડ આવે. પણ આપણે તો અહીંયા ધાર્મિકતાની દ્રષ્ટિએ જો વાત કરવામાં આવે તો 5મા સ્થાનમાં રહેલો આ બૃહસ્પતિ સંતોના સંઘ દ્વારા અભ્યાસમાં સંગીત દ્વારા નવી રુચિ કેળવે. પણ સાથે સાથે બીજું પણ હું આપને બતાવી દઉં કે ભણતરમાં પાછો જેવો સંગીતમાં અત્યારે રુચિ છે ભણતરમાં પણ આ દીકરો એ જ પ્રમાણે રુચિ કેળવશે અને સારો અભ્યાસ પણ મેળવશે અને અભ્યાસ દ્વારા પોતાની કારકિર્દી બનાવશે. શુક્ર અને સૂર્યની યુતિ સાથે છે તો એને યોગ્ય માવજત કરવામાં આવે
તો ખૂબ જ એક કારણ કે શુક્ર સૂર્ય જયારે ભેગા હોય ત્યારે એક કળા એના અંદર પડેલી હોય છે અને આ કળાને જાગૃત કરવા વાળો કોઈ વ્યવસ્થિત જો હીરા પારખું જેને કહી શકે એ મળી જાય તો એનું જીવન ધન્ય બની જાય. તો એ પ્રમાણે સંતોના સંઘમાં એ આગળ વધી રહ્યા છે, કોઈ વિશેષ ચિંતાનું કારણ નથી. એક નાનકડી તકલીફ છે, શું થોડો વધારે જિદ્દી છે. કન્યા રાશિનો શનિ 12મા સ્થાનમાં છે, થોડીક જીદ વધારે આપે પણ મા બાપ એ જીદ સંતોષવી પડે. પણ અભ્યાસની અંદર કોઈ ચિંતા કરવાનું કારણ નથી. સંગીતની બાબતમાં ભલે પોતાની કારકિર્દી ન બનાવે પણ સંગીત એના માટે પ્રિય તો રહેશે. જય ગણેશ. હરવી નો પત્ર આવ્યો છે, આપણે તેના વિશે વાત કરી લઈએ. મુકુંદભાઈ, તેમની જન્મ તારીખ છે ને 5/7/2008, રાત્રે 10:15 જન્મનો સમય છે. અમરેલી જન્મ સ્થળ, અભ્યાસ વિશે તેઓ જાણવા માંગે છે. જો એમના જન્મ અક્ષર ની વાત કરવામાં આવે તો કુંભ લગ્ન ઉદિત થઈ રહ્યું છે. કુંભ લગ્ન નો અધિપતિ શનિ મહારાજ પંચમ સ્થાન ની અંદર મંગળ ની સાથે બિરાજમાન છે. ટેકનોલોજી મગજ ધરાવતી આ વ્યક્તિ હશે. પંચ ખાસ કરીને 5મા સ્થાનની અંદર સૂર્ય અને શુક્ર આ બંને ગ્રહો પણ સાથે બિરાજમાન છે. ગુરુ મહારાજની સંપૂર્ણ દ્રષ્ટિ બની રહી છે. બુધ અને શુક્ર આનો પરિવર્તન યોગ છે. જ્યારે બુધ અને શુક્રનો પરિવર્તન યોગ હોય ત્યારે વાક ચાતુર્યતા એનામાં સારી હોય, નબળી વસ્તુ ન ગમતી હોય, કોમ્પ્યુટર મોબાઈલ પ્રત્યે વધારે રુચિ હોય અને આવા વ્યક્તિઓના જીવન મુજબ જોવા જતા ચંદ્રકેતુનો ગ્રહણ યોગ જે 6ઠા સ્થાનની અંદર બની રહ્યો છે એના લીધે જિદ્દી પ્રકૃતિ પણ ક્રિએટ કરાવડાવે, ઈચ્છાઓ મહત્વકાંક્ષાઓ વધારે રખાવડાવે. એટલે આગળ જતા જો તમારે અભ્યાસની અંદર પોતે આગળ વધી શકશે, અભ્યાસ દ્વારા પોતાનું કેરિયર બનાવી શકશે અને મેનેજમેન્ટ પાવર પણ આની અંદર બહુ જ સારો રહેશે. આની કારકિર્દી ખાસ કરીને જોવા જઈએ તો ટેકનોલોજી ફિલ્ડની અંદર રહેવાની સંપૂર્ણ શક્યતાઓ બની રહી છે. એક આના જન્માક્ષર મુજબ ચંદ્રકેતુનો ગ્રહણ યોગ જે 6ઠા સ્થાનની અંદર છે, આ 6ઠા સ્થાનની અંદર રહેલા ચંદ્રકેતુના ગ્રહણ યોગની પૂજા અવશ્ય કોઈ પણ બ્રાહ્મણ પાસે આપ કરાવી લેજો. જય ગણેશ. રસીલાબેન સુરત થી જોડાઈ ગયા છે. મહેન્દ્રભાઈ હલો. જી હલો. જય માતાજી. જય માતાજી. રસીલાબેન, મારી બેબી નો જન્મ દિવસ જન્મ છે 28/8/94. સમય નામ છે મોનિકા અને સમય છે સવારે 8:45. 8:45 શું પ્રશ્ન હતો દીકરીનો? બસ એનું એમ કે એનું લગ્ન જીવન કેવું છે ને લાઈફમાં શું આમ ધારે કરી. એટલે ખાલી બસ એટલું જ છે? ખાલી એટલું જ પૂછવું છે અત્યારે તો. બીજું કઈ? માતાજી ની મહેરબાની છે. વાહ ભાઈ વાહ. મોઢે બોલું માન પછી હાજે જ નાનપણ હાભળે, મોટપની બધી મજા મને કડવી લાગે કાગડા. કન્યાદીપ બુધ 12મા સ્થાનમાં છે, મતલબ કે બુધનું સારું રત્ન એને પહેરાવવું પડશે. કારણ કે દીકરી મા ઉપર ગઈ છે, આગળ જતા ખૂબ જ વિદ્વાન થશે, હોશિયાર થશે. તો દાંપત્ય જીવનમાં સારી સુખાકારી તો દેખાય છે, પણ વિના વિલગ્નમ પ્રભાવ સિદ્ધિ. જ્યાં સુધી લગ્ન ન થાય ત્યાં સુધી બુધવારનું વ્રત કરે, 91 કરે, બપોરના સમયે બગનું ભોજન કરે. શરીરના માપનો ઊનનો લીલા કલરનો દોરો હોય એ માતાના હાથે બુધવારના દિવસે પહેરી લે, હાથમાં ધારણ કરી શકે જમણા હાથમાં. દત્તબાવણીનો પાઠ કરે તો એને ખૂબ જ સારી સફળતા અપાવે. ગુરુ મહારાજનો આશ્રય લે તો એને ખૂબ જ સારી સફળતા અપાવે. બીજી વાત છે, મીનાધિપતિ ગુરુ 7મા સ્થાનનો માલિક છે અને આ ગુરુ કેન્દ્રની અંદર કહેવાય કે આમ સામાન્ય જ્યોતિષશાસ્ત્ર એવું કહે કે મારક સ્થાનનો સ્વામી જ્યારે મારક સ્થાનમાં બેઠેલો ત્યારે પરિણામ સારા આપે. મતલબ કે બીજું સ્થાન મારક સ્થાન છે, 7મું સ્થાન મારક સ્થાન છે, તો 7મા સ્થાનનો માલિક બીજા સ્થાનમાં, મતલબ કે કોઈ પણ જાતની ચિંતા કરવાનું કારણ નથી. પણ લગ્ન જીવનમાં એમ કહેવાય ભાઈ અત્યારે એને 25 વર્ષ પૂરા થયા, 26મું વર્ષ બેઠું છે, 5 મહિના પછી 26મું વર્ષ એને પૂરું થશે, 27મું બેસશે પછી એના લગ્નના યોગની શરૂઆત થશે. ગુરુ રાહુનો ચાંડાલ યોગ છે, આ યોગનું દોષનું વિધિવત નિવારણ થાય એના માટે આપણે પ્રયત્ન કરવાના રહેશે. બીજી વસ્તુ, જન્મ જ્યાં થયો છે ત્યાંથી ઉત્તર દિશામાં એના લગ્ન યોગની શક્યતાઓ છે. મીન રાશિથી, વૃષભ રાશિથી, સિંહ રાશિથી અને કુંભ રાશિથી, આ 4 રાશિથી એને ખૂબ જ સારું લેણું છે, મતલબ કુંડળી સારી છે. 65% કદાચ થોડું ઘસાતું હોય, એટલું બધું આપણને હાઈફાઈ જેટલું જોઈએ એવું પાત્ર ન મળે, પણ છતાંય જીવન નિર્વાહમાં સંતોષ અને આનંદ આ બંને કાયમ એની સાથે રહેશે. આવું કુંડળીના યોગ બનાવી રહ્યા છે. જ્યારે જ્યારે પૈસાની ખેંચ લાગતી હોય, જ્યારે જ્યારે ફાઇનાન્શિયલી ડિસ્ટર્બન્સ ઊભા થતા હોય ત્યારે એક વસ્તુને ધ્યાનમાં રાખો કે શ્રીયંત્રની પૂજા કરવી અથવા કુળદેવીની પૂજા કરવી, આ બેની પૂજા કરો એટલે પાછી કોઈ ચિંતા કરવાનું કારણ નથી. જય ગણેશ. મુકુદભાઈ, નેક્સ્ટ કોલર આપણી સાથે દ્વારકાથી જોડાયા છે, હંસાબેન. હલો. હેલો, મારે મારી બેબી વિશે પૂછવાનું છે. આપની બેબીનું શુભ નામ? કિંજલ. કિંજલબેનની જન્મ તારીખ? 27/6/2006. 27/6/2006. સમય? સમય 26/3 વાગે. 26/3. જન્મનું સ્થળ? પોરબંદર. પોરબંદર. શું પૂછવાનું છે? એનું આગળ ભણતર કેવું રહેશે ને એને પાયલોટની લાઈનમાં જવા ઈચ્છે છે તો કેવું રહેશે એમ?
જો પહેલા નંબરની અંદર એમના જન્માક્ષર મુજબ મેષ લગ્ન ઉદિત થયેલું છે. મેષ લગ્નનો અધિપતિ મંગળ મહારાજ પોતે શનિની સાથે ચોથા એટલે કે સુખસ્થાનની અંદર બિરાજમાન છે, જ્યાં કર્ક રાશિનો બુધ પણ બિરાજમાન છે. ઓલરેડી જોવા જઈએ તો ચંદ્ર અને બુધ આ બંનેનો પરિવર્તન યોગ બને છે. જ્યારે કોઈ પણ તમે પાયલોટ કે જે એવી એટલે કે વાયુ તત્વની લગતી લાઈન લો, ટેકનોલોજીની લાઈન લો, કે આ બધી લાઈનો લેતા હો ત્યારે આ વસ્તુ જોવી જરૂરી છે. માની લો કોઈ વ્યક્તિને મિલિટરીમાં જવું છે, કોઈ વ્યક્તિને એરફોર્સની અંદર જવું છે, તો આ બધાની અંદર મંગળ ખાસ જોવાનો હોય છે, શનિ મહારાજ જોવાનો હોય છે, બુધ અને શુક્ર પણ જોવા અત્યંત આવશ્યક હોય. હવે આમના જન્માક્ષર મુજબ જોતા પોતે પાયલોટની લાઈનની અંદર મહેનત કરે તો જઈ શકે એમ છે, પરંતુ બારમા સ્થાનની અંદર જે રાહુ છે, આ રાહુ મહારાજ સવિશેષ માત્રામાં મહેનત કરવા છતાં સ્વલ્પ માત્રામાં ફળની પ્રાપ્તિ કરાવે. એટલે કે મહેનત કરે છે, ઉત્તેજના સારી છે, બુદ્ધિ સારી છે, બુદ્ધિ ક્ષમતા પણ સારી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એને થોડી ઘણા અંશે એને રોકાવી દેશે. તો એના માટે રાહુનું દાન કરવું એમના માટે ઉત્તમ રહેશે. શુક્ર મહારાજ સ્વગ્રોહી છે, જે ધનસ્થાનની અંદર બિરાજમાન છે, સપ્તમ સ્થાનના અધિપતિ બની રહ્યા છે. નાણાકીય સુખાકારી ભગવાનની દયાથી અવશ્ય સારામાં સારી પ્રાપ્ત કરાવશે અને આ લાઈનની અંદર પોતે જઈ શકશે. એક સૂર્યનો માણેક એને ખાસ કરી અને પોતે રિંગ ફિંગરની અંદર ધારણ કરી લેવો જોઈએ, જેથી એમને ઉત્તમ પ્રકારનું ફળ મળતું જણાશે. જય ગણેશ. દર્શક મિત્રો, આજના દિવસનું શુભત્વ અને અશુભત્વ શું છે, સાથે જ કયા મંત્રનો જાપ કરવાથી થશે ફાયદો તે પણ જાણીશું એક બ્રેક બાદ. બ્રેક બાદ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં પુનઃ સ્વાગત. મહેન્દ્રભાઈ, આજના દિવસની ખાસ કરીને વાત કરીએ તો શુભત્વ અશુભત્વ વિશે પણ જણાવીએ અને કયા મંત્રને આ જાપથી વધુ ફાયદો થશે. શુભત્વ અને અશુભત્વની વાત તો આપણે તોરલબેન કરીએ, પણ એક સરસ માહિતી હું તમને આપું જી, કે એક માતાજીનું એક સ્તોત્ર છે જેને મહિષાસુર મર્દિની સ્તોત્ર કહેવામાં આવે છે, કે અયગીરી નંદિની નંદિત મેદિની વિશ્વ વિનોદિની નંદનુ તે ગિરિવર વિંધ્ય શિરોધી નિવાસિની વિષ્ણુ વિલાસિની જિષ્ણુનું તે ભગવતી હે સીતિ કંઠ કુટુંબીની ભૂરી કુટુંબીની ભૂરી સુધે જય જય હે મહિષાસુર મર્દિની રમ્ય કપર્દિની શૈલ સુધે. કદાચ કોઈ પંડિતે આ ગાયું હોય તો કદાચ આપણને એનો પેલો કદાચ કાંકે એનો એનો વિષય છે, અને બીજું કોઈ વ્યક્તિ ગાયું, પણ તમે દરરોજ અત્યારે ટીવીમાં મોટા ભાગે તમને આ બેન જોવા મળશે. અને એ બેન છે એ શ્રીમતી જયંતી રવિ મેડમ, IAS અધિકારી છે, સરકારના અગ્રસચિવ છે, આરોગ્ય વિભાગમાં આ છે. પણ એમને જે આ ગીત જે ગાયું છે મહિષાસુર મર્દિની સ્તોત્ર, એ ખરેખર આનંદનો વિષય એ છે કે બહેનો અત્યારે સંસ્કૃતને જે પ્રચાર અને પ્રસાર, અને મેં ખાસ કરી માતાજીની સ્તુતિ અને આ આધાર ખૂબ જ સરસ અભિનંદન છે. સારા વાત જો આજને કરવામાં શું કરવાથી સારો લાભ થાય, તો ઘણી વખત આપણી પૂજા આપણને લાભ કરાવતી હોય છે. એક નાનકડી પૂજા આપણે ગણપતિને બેસાડી દઈએ લગ્નની અંદર, એટલે સમજી લો આખો પ્રસંગ ભગવાન ગણપતિની કૃપાથી આપણો નિર્વિઘ્ન પૂર્ણ બનતો. શું કામ કે ગણપતિને બેસાડે છે એમ આપણી શ્રદ્ધા છે, ન તો ત્રણ ઉપાડી જ મૂકી છે આપણે. મારા જે પૂજા કરાવી શું કરાવી આપણને ખબર નથી, કેમેરાવાળો આપણને બધું સૂચન કરતો હોય છે, પણ છતાંય મારી તમારી શ્રદ્ધા જોડાયેલી છે કે ભગવાન ગણપતિ બેસી ગયા મતલબ આખો હવે મારો પ્રસંગ ઉજવાઈ જશે. આજના દિવસ માટે જો કોઈ સારી પૂજા કરવી હોય, તમે જોજો કે કોઈ પણ મંત્ર હોય ને તો ભગવાન શિવ અને પાર્વતીના સંવાદ સાથે હોય છે. માનો કે કુંજિકા સ્તોત્ર, ચંડીપાઠની અંદર કુંજિકા સ્તોત્ર માટે એવું કહેવાય છે કે કંઈ આખો ચંડીપાઠ તમે કરો, અને જો કુંજિકા સ્તોત્રનો પાઠ ન કરો તો તમને તકલીફ થાય, એટલે એનું પૂર્ણ ફળ ન મળે. તો શૃણુ દેવી પ્રવક્ષ્યામી કુંજિકા સ્તોત્ર ઉત્તમમ, એનો મંત્ર પ્રભાવેણ ચંડી જાપઃ શુભો ભવેત. પછી અંદર કયા કયા પ્રકાર, કે ન કવચમ, ન અર્ગલા સ્તોત્રમ, ન કિલકમ, ન રહસ્યકમ, ન સુક્તમ, નાપી ધ્યાનમ સ ને નાસો. આ કોણ બોલે છે? ભગવાન શિવ પાર્વતીને કહે છે, અતિ ગુહ્યતમમ શાસ્ત્રમ દેવા નામપી દુર્લભમ. હે પાર્વતી, દેવોથી પણ દુર્લભ આ સ્તોત્રનું પારાયણ જે કોઈ કરે એને દરેક પ્રકારની કામનાઓની સિદ્ધિ, ખાસ કરી જે છઠ્ઠું નોરતું છે કાત્યાયની પૂજાની સાથે સાથે, જે વ્યક્તિ કુંજિકા સ્તોત્રના પાઠ કરે તો એને સારી સફળતા મળે. પણ સાથે સાથે ઘરમાં પૂજા કરવાની થાય, સ્તોત્ર પાઠ ન આવડતા હોય તો આજના દિવસ માટે માં શિવ અને પાર્વતીની પૂજા જો વિધિવત રીતે કરે તો સારી સફળતાની પ્રાપ્તિ થાય. પંચોપચારે પૂજા કરી શકાય, ષોડશોપચારે પૂજા કરી શકાય, રાજોપચારે પૂજા કરી શકાય, ત્રિમસોપચારે પૂજા કરી શકાય. અરે કશું ન આવડે તો રત્ન કલ્પિતમ આસનમ હિમજલે સ્નાનંચ દિવ્યાંબરમ નાના રત્ન વિભૂષિતમ ભૃગમદા મોદાંકિતમ ચંદનમ જાતિ ચંપક બિલ્વપત્ર રચિતમ પુષ્પંચ ધૂપમ. તો આ માનસી પૂજા કરવામાં આવે, પણ શિવ પાર્વતીની સાથે સંવાદ કેળવજો આજના દિવસ માટે, કારણ કે શિવ પાર્વતીની પૂજા આ વૈશ્વિક મહામારીમાંથી પણ મુક્તિ થશે, સારી સફળતા અપાવશે.
બીજી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, અનાજનો બગાડ ઘરમાં ન થાય એના માટે કાળજી રાખવી પડશે. ઓમ ચંદ્રમસે નમઃ આ મંત્રનો જાપ આજના દિવસ માટે ખૂબ જ સુભત્વ અપાવડાવશે. ગળી અને મીઠી વસ્તુ ઘરમાં રાંધો, બનાવો, બધા ખાવ અને યથાશક્તિ દાન કરો, ચોક્કસ સારી સફળતા અપાવશે. જય ગણેશ. મુકુદભાઈ લુણાવાડાથી નેક્સ્ટ કોલર છે મયંકભાઈ. હેલો. હા મયંક પટેલ બોલું છું મેડમ. જય ગણેશ. જય ગણેશ. બોલો મયંકભાઈ. મારી જન્મ તારીખ છે 3 સપ્ટેમ્બર 1986. જન્મ સમય છે સવારના 4:55. જન્મસ્થળ લુણાવાડા. શું પ્રશ્ન હતો? હવે હું સરકારી નોકરી કરું છું પણ નોકરી ની અંદર બહુ બધા પ્રોબ્લેમ આવી રહ્યા છે. એક મેટર ચાલે છે હાઈકોર્ટની અંદર, અમે 2 વખત જીત્યા છીએ, હજુ એ મેટર સુપ્રીમમાં જાય છે, તો ત્યાં આગળ કેવું રહેશે અને સરકારી નોકરી ભવિષ્યમાં ચાલુ રહેશે કે શું થશે એ વિશે જાણવું હતું. જુઓ, પેલા નંબરની અંદર તમારા જન્માક્ષરમાં કર્ક લગ્ન ઉદિત થઈ રહ્યું છે. કર્ક લગ્નનો અધિપતિ ચંદ્ર મહારાજ પોતે સૂર્ય, બુધ અને ચંદ્ર આ 3 ગ્રહો સાથે વિરાજમાન છે. હવે ગવર્મેન્ટ જોબ, જ્યારે કોઈ પણ વ્યક્તિને કાયદાકીય મેટરની વાત આવતી હોય તો ત્યાં મંગળ ગ્રહ જોવો અત્યંત જરૂરી છે. ગવર્મેન્ટ જોબ માટે શનિ મહારાજ જોવા અત્યંત જરૂરી છે. હવે તમારા જન્માક્ષર મુજબ મંગળ મહારાજ બિરાજમાન છે કર્માધિપતિ, એટલે કે નોકરીના સ્થાનના સ્વામી થઈને 6ઠા સ્થાનમાં બિરાજમાન છે, જેના લીધે તમારે જોબની અંદર પ્રોબ્લેમ્સો ક્રિએટ થયા, તમારા હિત શત્રુઓના લીધે ક્રિએટ થયા કે બીજી કોઈ પણ રીતે તમારે એની અંદર પ્રોબ્લેમ્સો ક્રિએટ થયા. હવે વાત જ્યારે શનિ મહારાજ સિંહ રાશિની અંદર હતા ત્યારે, એટલે કે 2007, 2008, 2009, એટલે કે આ સમયગાળો જે તમારો રહ્યો એ સમયગાળો તમારો થોડોક તકલીફવાળો રહ્યો, એટલે કે આ સમયની અંદર તમારે પ્રોબ્લેમ્સો ઉત્પન્ન વધારે થઈ ગયા. હવે વાત કરવાની આવે કે આ પ્રોબ્લેમ તમારા સોલ્વ ક્યારે થશે, તમને લાભ ક્યારે મળશે, તો તમારા જન્માક્ષર મુજબ જોવા જઈએ તો બુધ તમારો અસ્તનો છે. બુધ અસ્તનો છે એટલે ગણપતિની ઉપાસના કરો, એનાથી એક તો તમને લાભ મળી શકે. મંગળ તમારો કર્માધિપતિ થઈ અને પોતે 6ઠા સ્થાનની અંદર છે માટે તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો. મંગળવારના દિવસે ભાખરી અને ગોળ એ તમે ખાસ કરીને ગાયને અર્પણ કરો, એનાથી પણ આપને લાભ મળી શકે. બીજા નંબરની અંદર રોજ સવારના પોરમાં સૂર્યનારાયણ ભગવાનની પૂજા કરો અને ગળામાં એક ચાંદીનો ચોરસ ટુકડો ધારણ કરો. વ્હાઇટ મંગળનો નંગ તમારે પહેરવો તમારા માટે હિતાવહ રહેશે, માટે વ્હાઇટ મંગળનો નંગ ધારણ કરશો તો અવશ્ય જોબ રિલેટેડ તમારા પ્રશ્નોની અંદર તમને સારો લાભ મળી શકશે. જય ગણેશ. દર્શક મિત્રો, અને એક કોલર પણ છે અને કેટલાક પત્રો જે આવ્યા છે તેના પર પણ આપણે કરીશું વાત, તેમને પણ આપીશું માર્ગદર્શન, પરંતુ સમય વધુ એક બ્રેકનો. બ્રેક બાદ પુનઃ સ્વાગત. અમેન્દ્રભાઈ, એક પત્ર આવ્યો છે, દેવ્યાની બહેનનો પત્ર છે. તેમની જન્મ તારીખ છે 10-10-1965. સવારે 7:20 જન્મનો સમય, સિદ્ધપુર જન્મસ્થળ છે. સ્વાસ્થ્ય તેમનું નરમ ગરમ રહ્યા કરે છે, સ્વાસ્થ્યને લઈને તેઓ જાણવા માંગે છે. સ્વાસ્થ્યની બાબતમાં કુંડળીમાં જોવા જઈએ તો 6ઠું સ્થાન જોવાનું હોય છે, આરોગ્યનું સ્થાન છે એ 8મું સ્થાન છે. મીન રાશિનો ચંદ્રમાં વધારે પડતી ક્યારેક ક્યારેક વિચારોની જે કહેવાય ને કે ભાઈ એ તકલીફ અપાવતી હોય છે. સ્વાસ્થ્યની બાબતમાં ઘણી વખત વ્યક્તિ વિચારથી બીમાર હોય છે, ઘણી વખત વ્યક્તિ મનથી બીમાર હોય છે અને ઘણી વખત શરીરથી બીમાર હોય છે. વિચાર અને મનમાં જ્યારે કોઈ પણ રોગ ઘૂસે અને પછી શરીરમાં ઘૂસતો મને આમ થશે તો હું આમ કરી, તો મીન રાશિ એ દ્વિસ્વભાવવાળી રાશિ છે અને પણ 6ઠા સ્થાનમાં રોગસ્થાનમાં બેઠેલી છે. તો મતલબ કે અહીંયા મીન રાશિના કારણે આ વસ્તુ બની રહી છે જેમાં ચંદ્ર બેઠેલો છે. 8મા સ્થાનમાં વૃષભ રાશિનો રાહુ સ્વાસ્થ્યની બાબતમાં વિશેષ આમ જેને ફિઝિકલી કોઈ લાંબી કોઈ એવી દેખાતી તકલીફ દેખાતી નથી, પણ હા પેલો મંગળ કેતુ સાથે શુક્ર સાથે જોડાયેલો હોવાના કારણે થોડી થોડી સાધારણ, કારણ કે આમ તો ઉંમર થઈ ગઈ, 54 વર્ષ પૂરા થયા છે, 55 વર્ષ બેઠો છે, થોડી થોડી સામાન્ય તકલીફો રહેશે, બીજી કોઈ વિશેષ ચિંતા કરવાનું કારણ નથી. પણ દરરોજ સવારમાં સૂર્યનારાયણને જ્યારે જળ ચડાવીએ ત્યારે સૂર્યનારાયણની સન્મુખ ઉભા રહી અને આદિદેવ નમસ્કારમ હે કુરવંતુ દિને દિને જન્માંતર સહસ્ત્રેશુ દારિદ્ર્યમ નો પજાયતે ભગવાન ભુવન ભાસ્કરની એક માળા કરવામાં આવે તો તમારું સ્વાસ્થ્ય સુધરે. આપણી પાસે ગંગાજળ હોય અથવા ગૌમૂત્ર હોય શરીર ઉપર એનો લેપ કરી ભગવાન સૂર્યનારાયણ સામે ઉભા રહેવામાં આવે, કોઈ પણ પ્રકારના રોગમાંથી આપણને મુક્તિ મળે. રવિવારના દિવસે ગોળ, ઘઉં અને ઘીનો ઉપયોગ થતો હોય એવી કોઈ વસ્તુ જમવામાં આવે, એનું દાન કરવામાં આવે તો પણ સ્વાસ્થ્યમાં એક સારો સુધારો જોવા મળે. સૂર્યનારાયણની કૃપા જેટલી વધારે સારી રહેશે સ્વાસ્થ્યમાં એટલી સારી તમને પ્રબળતા પ્રાપ્ત થશે. જય ગણેશ. મુકુદભાઈ અમરેલીથી કોલર છે રાજેશભાઈ. હલો 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 લાગે છે રાજેશભાઈ નો સંપર્ક તૂટી ગયો છે.
દર્શક મિત્રો, આપણે ખાસ કરીને આજની વાસ્તુ ટિપ્સ એક એવી લઈ લઈએ કે જેના દ્વારા તમને સારું એવું માર્ગદર્શન પ્રાપ્ત થઈ શકે, તમને સારો એવો લાભ પણ મળી શકે. તો ખાસ કરી ઘરના ઈશાન ખૂણો હંમેશાને માટે તમારે સાફ સુથરો રાખવો જોઈએ. જો ઘરનો ઈશાન ખૂણો તમે સાફ સુથરો રાખશો, ત્યાં તમે મંદિર બનાવશો, તો તમારા ઘરની અંદર બીમારીનું પ્રમાણ ઓછું રહેશે, તમારા ઘરની અંદર બીમારી ઓછી આવશે. જો આ સમય આ ખાસ કરીને તમે ઈશાન ખૂણો જેટલો ગંદો રાખશો, તો ત્યાં તમારે બીમારીનું પ્રમાણ વધારે રહેવાની સંપૂર્ણ શક્યતાઓ છે. માની લો તમારા ઘરની અંદર કોઈ વ્યક્તિ વધારે પડતો બીમાર રહે છે, દવાઓ વધારે ખાવી પડે છે, દવાઓ તમારા ઘરની અંદરથી જવાનું નામ જ નથી લેતી, તો એના માટે તમારે શું કરવું જોઈએ? એના માટે તમારે તમારા ઘરના ઈશાન ખૂણાની અંદર મંદિરની અંદર ભગવાન મહામૃત્યુંજય, ભગવાન શિવ, એ શિવની પાસે તમારે એ દવા મૂકી દેવાની, ભગવાન શિવ પાસે તમારે પ્રાર્થના કરવાની. એટલે તમે જોશો કે ટૂંક સમયની અંદર તમારે દવાઓ ઘરની અંદરથી જવા વહી જશે અને તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. કારણ કે મહામૃત્યુંજય મંત્ર દરેક પ્રકારના આરોગ્યની અંદર સુખાકારી સારી એવી પ્રાપ્ત કરાવે છે. જય ગણેશ. આપ બંને સ્ટુડિયોમાં પધાર્યા અને અગત્યની અને મહત્વપૂર્ણ માહિતી અને માર્ગદર્શન દર્શકોને આપ્યું, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, મહેન્દ્રભાઈ અથવા મુકુંદભાઈ સાથે આપ રૂબરૂ મુલાકાત કરવા ઈચ્છતા હો તો કાર્યક્રમના અંતે તેમનું સરનામું પણ આવશે, આપ તેને નોંધી શકો છો. આવતીકાલે ફરીથી મળીશું ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં. આજે બસ આટલું જ, હું લઈશ રજા.